નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ વેરી ગુડ ઇવનિંગ ચાલો ઝડપથી બધા મિત્રો આજના અંદર જોઈન થઈ આજે આપણે જોવાના છીએ ચારે ચાર સિફ્ટ નું એનાલિસિસ નવું શું હતું જૂનું શું ગયું છે કારણ કે વચ્ચે ત્રણ ચાર દિવસની રજા રજાગ એટલે કઈક નવું પણ આવવાની શક્યતા હતી ગુડ ઇવનિંગ વેરી ગુડ ઇવનિંગ બધા પેલા તો મને હતું ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ વાહ સરસ કેવું ગયું શિવાની બેન આજનું પેપર જય માતાજી જય માતાજી જય સ્વામિનારાયણ

સાઈઠ ક્વેશ્ચન થયા છે ચોપન જ એટેમ્પ થયા છે ઓકે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હવે આજના પેપરની અંદર પહેલાં તો જુઓ જે ઇંગ્લિશ આગળની શિફ્ટમાં જે પહેલી બીજી ત્રીજી તારીખે પેપર હતું ને એમાં જે ઇંગ્લિશ હતું એના કરતાં આજે ઇંગ્લિશ તો ઈઝી હતું મને ખબર છે એમાં ઇંગ્લિશ આજે ઇઝી હતું વેરી ગુડ ઇવનિંગ પ્રકાશ સર જો આવ્યા સાહેબ છોકરાઓ રાહ જોઈ રહ્યા છે સાહેબ હા આપણી તૈયારી પ્રમાણે આપણે કેવું ગયું એ જોવાનું છે આપણી તૈયારી જોરદાર હોય ને જો તો પણ આપણને અઘરું લાગ્યું હોય તો પેપર રિયલી અઘરું હતું પણ હવે તૈયારી છે એ આપણે કઈ જ ના હોય ને પછી અઘરું લાગે તો અઘરું ના કહેવાય પેપર ઇઝી હતું સાહેબ આજનું પેપર ઇઝી હતું આજે ચલો કેમ કે બેચ વાળા સ્ટુડન્ટે ઇઝી કીધું છે બેચ વાળા પ્રોપર તૈયારી કરી હોય છે વે ફાઈનલ છે હાલો હાલો ચલો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો વેરી ગુડ ઇવનિંગ સાહેબ જોઈએ એટલી લાઇક્સ નથી તો પહેલા તો બધા મિત્રોને કહી દઈએ આપણે પહેલા સેશન ને પહેલા સાહેબ શેર કરી આવો આપણે 500 પ્લસ જાય પછી સ્ટાર્ટ કરીએ હા દિવસે દિવસે આડ થતું જશે ના ભાઈ દિવસે દિવસે ઈઝી થતું જશે કેમ કે તમને ખબર પડતી જશે કેવું પૂછાય છે 100% સે 500 ઉપર ના જાય ત્યાં સુધી આપણે ચાલુ તો નથી જ કરવું બરાબર હું પણ શેર કરી દઉં

હા બેટા ચોપન આવ્યા છે મેન્સ તૈયારી શરૂ કરી દેવા કરી દેવાય કરી દેવાય પચાસ પ્લસ હોય એટલે કરી દેવા વર્કશોપ નું પેમેન્ટ નથી થતું હવે બેટા એ હેલ્પલાઇન માં કોલ કરીને તમે પૂછી લો ચલો ભાઈ પછી અમે કહીએ ત્યારે તમારે તમારા પ્રશ્નો પણ કમેન્ટ કરવાના છે જોઈએ સાહેબ કેવા આગ્રહ કે છે યસ પહેલી નજરનો પ્રેમ બરાબર સમસંબં ધ સાચી વાંછા રિઝનિંગ માં ના કોન્સેપ્ટ તમે કરાયા એવા જ હતા યસ બેટા થેન્ક યુ બહુ મસ્ત હતી ઈવન એન્ડ સિમ્પલ ગેપ હા તો પછી યાર નમન નમન આપણે કરાવી બધી અગ્રી હતી સાહેબ હવે છોકરાઓને ઈઝી પૂછાણી એ છોકરાઓને મજો મજો પડી પડી ગયા રિઝનિંગ ટાઈમ લઈ લેવું હતું ચોથી શિફ્ટ માં ઓકે ચાલો મેન્સ માટે કોર્સ છે હા ભાઈ મેન્સ માટે આપણો કોર્સ છે આપણે વાત કરીએ અને ચલો તો ભાઈ પૂછ્યું છે તો પછી ચલો પહેલા તો જે વિદ્યાર્થી મિત્રો જોડે જ્ઞાન લાઈવની જૂની એપ્લિકેશન છે જૂની મતલબ એક મહિના પહેલા બે મહિના પહેલા ત્રણ મહિના પહેલા લેટેસ્ટ હોય અપડેટેડ હોય તો વાંધો નથી તો એવા વિદ્યાર્થી મિત્રો પોતાની એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી અને આ ક્યુઆરથી એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેજો જેની અંદર છેલ્લા એક વર્ષનું કરંટ અફેર તમને ફ્રીમાં મળવાનું છે અને જો એ ડાઉનલોડ કરવામાં તમને કોઈ તકલીફ આવે છે તો આ ત્રણમાંથી કોઈ પણ એક નંબર ઉપર કોન્ટેક કરીને તમે માહિતી મેળવી શકો છો આર્યુ સાહેબ જો એમને મેઇન્સની તૈયારીની વાત કરે છે યસ પણ એની પહેલા વાત કરીએ કે સાહેબ હજુ જો કોઈ વિદ્યાર્થી મિત્રો સર આજે તો સરવાળો પણ પૂછી લીધો તો લ્યો મોજ કરો હજુ પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગે છે કે સીસી થી થોડો ડર લાગે છે પાસ થવાશે કે નહીં તો છેલ્લા ચાલીસ કલાક તમારી જોડે છે મિત્રો આ ચાલીસ કલાકમાં સીસી પાસ થઈ જાવ એવો આપણે એક મિની વર્કશોપ લોન્ચ કર્યો છે જેની અંદર બીજું કંઈ જ નથી કરવાનું ભાઈ નવા પેટર્ન પ્રમાણે જે પ્રશ્નો પૂછાય છે અને હવે કેવા પૂછાઈ શકે એના ટ્રેન્ડ પ્રમાણે મિત્રો આપણે શું છે પરીક્ષાના ટ્રેન્ડ મુજબ બધા જ આઈએમપી ટોપિક તૈયાર કરવાના છે જેની ફી છે મિત્રો નવસો ને નવ્વાણું બેચનો કોઈ વિદ્યાર્થી હોય તો એને ભરવાના છે માત્રને માત્ર ચારસો અને નવ્વાણું રૂપિયા તમે એક્સ્ટ્રા એડ કરી અને મોક ટેસ્ટ પણ આમાં એડ કરી શકો છો ઓકે વાહ તમારા યુટ્યુબ માં કરાયેલા સમ અને રૂઢી પ્રયોગ હતા સરસ લ્યો બરાબર ચાલો હવે જો જે પણ વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર આવીને તૈયારી કરવા માંગે છે મેહિસ સાહેબ તો આપણી ઓફલાઈન બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં ગુજરાતી વર્ણાત્મક સાહેબ મહેશ સર પોતે જીગર સર મેહુલ સર કરાવશે ઇંગ્લિશમાં પણ મહેશ સર પોતે નટુ સર અને હિસાબ એમ કરાવશે અને સાહેબ જીએસટી તો આપણી આ ધુરંધર ફેકલ્ટી છે સાહેબ બરાબર જેના ડેમો સાહેબ શરૂ પંદર સોળ ને થી થવાના છે અને બેચ આપણી બાવીસ તારીખથી શરૂ થવાની છે ગુજરાતી તથા અંગ્રેજી વર્ણનાત્મક માટેનું સાહેબ ફેકલ્ટી એડિશન મટીરિયલ મળશે સમયાંતરે પેપર અને આન્સર ચેકિંગ કરી આપીશું ત્રણ મોક ટેસ્ટ પ્રોપર ચેકિંગ સાથે મળશે અને એ અને બી બંનેની સાહેબ એક સાથે તૈયારી કરવામાં આવશે જો એ ઘરે બેઠા તૈયારી કરવા માગે છે સમંત શ્રેણી નળાકારની ત્રિજ્યાનો પ્રશ્ન તો સરસ બેચ પણ બેચ છે સાહેબ એ અને બી બંને કમ્બાઇન જોઈતી હોય તો એની ફી છે દસ નવસો નવ્વાણું અને માત્ર ગ્રુપ બી માટે જોઈતી હોય તો એની ફી છે આઠ હજાર નવ્વાણું બરાબર પ્રોપર છેક જેટલું પણ છે અહીંયા અહીંયા સાહેબ જે પણ

ઓકે સાહેબ આજે એનાલોજી ઓકે વાંધો પેપર તો એ આપણે કરીએ ઠીક છે હવે જોઈએ સાહેબ પેપરને એ લોકો કેવા લેવલ નું કે છે આ સાહેબ છે ને પેલી શિફ્ટ નો પ્રશ્ન છે મોર્નિંગ ઓકે નવ વાગ્યે જે પેપર હતું એનો અને એ વિદ્યાર્થી જે સાહેબ એ ખરેખર ડેડિકેટેડ વિદ્યાર્થી છે તલાટીની અંદર એમને જોબ મળી તો એ છોડી દીધી છે એમનો એક જ ગોલ છે પીએસઆઈ સાહેબ પીએસઆઈ તો એ સીસી આપવા ગયા હતા અને એમને પ્રોપર યાદ છે સેમ ટુ સેમ દસ અવલોકનની સરેરાશ સાહેબ બાર હતી જો દરેક અવલોકનમાંથી પાંચ બાદ કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય આ બેઠે બેઠો પ્રશ્ન પહેલી શિફ્ટમાં તો જો કોઈ પહેલી શિફ્ટ શિફ્ટવાળું હોય તો કહેજો ભાઈ હતો કે નહોતો બરાબર ચલો હવે કાંઈ ગણવા જેવું છે જ નહીં સાહેબ સરેરાશનો મતલબ થાય સરખી સરખી વેચણી દરેક અવલોકન માંથી તમે પાંચ બાદ કરો છો એનો મતલબ સીધું સરેરાશ માંથી પાંચ બાદ કરો છો બસ આ તમારી સરેરાશ બાર છે એમાંથી બાદ કરો જ તમને જવાબ જવાબ મળતો તો મિત્રો અહીંયા આપણો કેટલો આવે કોઈ મગજમારી કરવા જેવી હતી જ નહીં સિત્તેર નો આવે ભાઈ સાત આવે ચાવડા પતી ગયો આવો પ્રશ્ન હતો નાવા સાહેબ કેટલા બે પ્રશ્નો સેમ ટુ સેમ બે તો આપણે એના જેવા બીજા બે પ્રશ્નો બનાવ્યા છે આવું જ પૂછવું હોય તો કેવું પૂછી શકે

સાહેબ હવે બેઠી સિરીઝ તો પોસિબલ નથી કોઈ છોકરાવાઈ આપી નથી પણ આપણે એના જેવી ટ્રાય કરી છે મોટા ભાગે સિરીઝ અહીંયા એક તો અવિભાજ્ય સંખ્યાવાળી હતી બરાબર એકી સંખ્યા બેકી સંખ્યાનો ગેપ હતો હવે એડવાન્સ લેવલમાં જો થોડુંક જઈએ તો સાહેબ અહીંયા હવે કદાચ એવું પૂછી શકે કે વર્ગ અને ઘનની સિરીઝ આવે હવે આ પ્યોર વર્ગ અથવા પ્યોર ઘન નથી પણ અહીંયા વર્ગમાંથી કંઈક બાદ કર્યું છે આ વર્ગની આજુબાજુની સંખ્યા દેખાય આ 120 એટલે આપણે એમ કહી શકીએ દસ નો વર્ગ માંથી એક માઇનસ કર્યું છે નવ નો વર્ગ એક્યાસી એમાંથી એક માઇનસ કરો એસી આઠ નો વર્ગ ચોસાઠ માઇનસ એક કરો તો ત્રેસાઠ સાત નો વર્ગ ઓગણપચાસ માઇનસ એક કરો તો અડતાલીસ તો હવે સાહેબ છ નો વર્ગ માઇનસ એક થાય

તો એની ક્વોલિટીમાં સાહેબ બીજું તો કઈ ધ્યાન રાખવાનું નહીં બહુ ઇઝી જે મિત્રોને ખ્યાલ નથી આવતો ને ખ્યાલ અહીંયા ધ્યાન રાખે એટલે ખબર પડી જાય અહિયાં સાહેબ જે આપ્યું હોય ને ઈ બે વચ્ચેનો સંબંધ ગોતવાનો અહિયાં લેસ ધેન ગ્રેટર ધેન ઈ જોવાનું જ નથી અહિયાં ઈ કઈ ખબર ના આપણે તો ખાલી જોવાનું કે ઈ અને જી અહિયાં ઉપર સ્ટેટમેન્ટમાં ક્યાં છે તો કે આ બંને અહિયાં આપેલા છે ઈ પણ છે અહિયાં જી પણ છે આ વચ્ચેના સિમ્બોલ જોવાના સાહેબ આ છે ને સૌથી મોટા સિમ્બોલ કહેવાય બરાબર આ હોય ને ત્યાં સુધી બીજું કોઈ મુકવાનું જ નહીં હવે જો આ પ્રેઝન્ટ ના હોય ને તો એના પછી ના આ બે સિમ્બોલ આવે આ બે માંથી કોઈ હોય ને તો મૂકી શકાય આ બે ના હોય તો છેલ્લે ઇક્વલ ટુ મુકવા હવે જ્યાં સુધી આ હોય ત્યારે અહીંયા વિચારવાનું નથી આ હોય ત્યારે આને પણ વિચારવાનું નથી તો અહીંયા ઇક્વલ ટુ છે તો ઇક્વલ ટુ વિચારી જ શકાય અહીંયા ઓલરેડી તમારી પાસે ગ્રેટર દેન છે બરાબર આ બે માંથી ગમે સિમ્બોલ હોય તો અહીંયા ઈ છે અહીંયા ગ્રેટર થાય છે ઈ તો અહીંયા પણ ગ્રેટર ઈ જ મળશે અને ઈ ગ્રેટર દેન જી વાળું રિલેશન મળે તો પેલું નિષ્કર્ષ સાચું થાય બીજું એચ ગ્રેટર ઇક્વલ ટુ જી હવે એચ અને જી વચ્ચે પૂછે છે છે અહીંયા જી અહીંયા છે

ના આપણને કાઈ ફરક પડતો નથી મારા કરતા રોમિલ સર ના ના હોય તો રોમિલ સર કરતા હું મોટો જ કેવાય તો બે કન્કલુઝન અહિયાં સાચા હાલ ગણાવો છો એવો સેમ હતો એક સર હા તો પછી

આપણે બીજા બે પ્રશ્નો મૂક્યા છે કેમકે સરેરાશ ના બે થી ત્રણ પ્રશ્નો હતા કરવાનું સરેરાશમાં સેજે ટાઈમ આજે ગણિત સાહેબ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું હવે કેવું છે ત્રીસ માંથી પાંચ છ દાખલા એવા હશે

બધા પાસે કેટલા હતા સાહેબ હતા દરેક અવલોકનમાં ચાર ઉમેરો એટલે કે ચાર ઉમેરવાની વાત છે સાહેબ ચાર ઉમેરો એટલે સાહેબ ચાર ઉમેરી પછી છ વડે ભાગવા છે તો ચૌદ ને ચાર કેટલું થાય અઢાર અને અઢાર ને સાહેબ છ વડે ભાગું તો છ તરી અઢાર મારો જવાબ કેટલો આવે સાહેબ ત્રણ આવે તો નવ શું થાય ત્રણ થાય

છ ચાર અને ત્રણ પતી જે જોતું હોય ઢાંકી દેવાનું સાહેબ છ અઠા અડતાલીસ ચાર બત્રીસ અહીંયા ઓકે ઠીક છે હા દીક્ષિત છે જોઈ લઈશું એક વારો ટેન્શન ના લ્યો ઢાંકણ પદ્ધતિ હમ ઢાંકણ હું એને કહું છું ભાઈ ઢાંકી દેવાનું હાથ વાળી પદ્ધતિ કે જે પણ કહેતા હોય ઢાંકણ પદ્ધતિ

અને વીસ માંથી એક માઇનસ કરું તો ઓગણીસ આવે આવે હવે આ જે લોજિક એડ આપણે ગુણ્યા પાંચ માઇનસ એક એ અહીંયા આપણે સાત માટે એડ કરવું પડે એટલે કે સાત ગુણ્યા પાંચ માઇનસ એક સાત પંચા પાંત્રીસ માંથી એક તો કરોત્રીસ નથી આવતા બરાબર છે ને માથાકુટ ના કરાય પરીક્ષામાં માથાકુટ ના કરાય કારણ કે પેલી નજરે નથી થતો ગમે કરીને મારી મચોડી કરી રહ્યું પણ અહીંયા સેમ લોજિક એપ્લાય ન થાય એટલે સાહેબ એનો મતલબ પરીક્ષામાં ટાઈમ હવે બગડ એટલે આને રિવ્યુમાં જવા દેવાય પણ હવે અહીંયા લોજિક શું છે હવે બીજું વિચારી શું શકીએ તો કે ચાર અને ઓગણીસ માં તમે એવું પણ કરી શકો કે સાહેબ ચાર નો વર્ગ કરો તો ચાર નો વર્ગ સોલ થાય હવે સોલ માંથી મારે ઓગણીસ બનાવવા છે તો ત્રણ એડ કરવા પડશે બરાબર છે તો સોલ વર્તા ત્રણ ઓગણીસ મૂકી શકાય તો આ બીજું લોજિક મારી મચોડી ને એમાં ઓગણીસ તો આપણે લેવા કારણ કે અહીંયા ક્યારેય લોજિક નું નક્કી હોતું જ નથી બેઠા પેપર સેટર શું લોજિક નાખે કઈ ખબર નથી હવે સો જેમ હજાર હતા તો દસ નો વર્ગ અને દસ નો ઘન થાય બેટા

એ વિડિયો રાજુભાઈ કેન્સલ થયો હતો એટલે પેપર સોલ્યુશનનો સવારવાળા અત્યારે બધું કમ્બાઈન્ડ છે એટલા માટે પ્રાઇવેટ એટલે બતાવે છે એમ બીજો કોઈ ઇશ્યુ નથી ઓકે ચલો જવા દઈએ સાહેબ આગળ યસ ઓકે ડન સાહેબ નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિન્હની જગ્યાએ શું આવશે સાહેબ આ લાખલા છે ડીએસ માં નહી ખાતા છોકરાઓ કહેતા કે ડીએસ ની અંદર હતો પણ તમને કોન્સેપ્ટ ખબર હોય તો ડીએસ આમાં આવે તો કે પ્રોબ્લેમ થવાનો નથી

હર હર મહાદેવ હર હર મહાદેવ આ તમને એ અમે કહીએ છીએ અઘરું શું હતું એમ હા હવે જો સાહેબ પી જેમ ક્યુ બરાબર સાત જેમ નવ આપ્યું છે હવે એમાં પીની કિંમત તમને સિત્તેર આપ દીધી છે

ભાગુ સભાના ચાર પ્રશ્ન હતા આપણે આગળ બેઠા આપણે ભાગુ સભા વડે કર્યો ચલો બધા પાવડર મિત્રો બધા જેની પાસે હોય હંમેશા અંદરના સર્કલમાં આવશે આ બધા પાવડર છે એ બધા પાવડર શું છે તો કે મરચાના છે આ મરચાની સીઝન અત્યારે ચાલે છે અને કેટલાક મરચા છે એ ખરાબ છે કેટલાક મરચા ખરાબ છે કેટલાક એટલે આ રીતે બંને થોડા કેવા પાર્ટમાં ઇન્ટરસેક્ટ થશે અને આ ખરાબ મરચા નીકળે તો ડાયાગ્રામ કંઈક આવો બનાવે છે તારણ પેલું કેટલાક પાવડર ખરાબ હોઈ શકે છે હવે અહીંયા પાવડર ખરાબ હોય શકે છે હોય શકે મતલબ સંભાવના થઈ પોસિબિલિટી નો કેસ થશે ભાઈ અને પોસિબિલિટીમાં સાહેબ મેં છોકરાઓને ઘણી વાર કીધું છે કે જો અહીંયા બંને સ્ટેટમેન્ટ પોઝિટિવ આપ્યા હોય પોઝિટિવ એટલે બધા અને કેટલાક વાળા તો અહીંયા પોસિબિલિટી ગમે આપ્યું હોય આખું બંધ કરીને હાચી જ કર દેવાની જોવાની જરૂરત નથી ડાયાગ્રામ જોયા વગર મિત્રો યાદ રાખજો જેને પોસિબિલિટીમાં ખબર નથી પડતી એક અહીંયા તમને શોટ ટ્રીક આપું છું જ્યારે તમારી પાસે બધી જ પોસિબિલિટી સોરી બધા જ અહીંયા તમને સ્ટેટમેન્ટ છે એ પોઝિટિવ આપેલા હોય પોઝિટિવનો મતલબ ઓલવાળા એટલે કે બધાવાળા અને કેટલાકવાળા અહીંયા બધા બધા આપ્યું હોય કેટલાક કેટલાક આપ્યું હોય એક બધા એક કેટલાક આપ્યું હોય ગમે તે આપ્યું હોય પણ બંને પોઝિટિવ હોય તો અહીંયા તમને પોસિબિલિટીમાં ગમે એ સ્ટેટમેન્ટ ભલેને આપેલું હોય એ તમારા માટે સાચું જ થશે એટલે પહેલું છે એ ફોલો થશે બીજું બધા ખરાબ પાવડર છે

આ આ છે કહી કહી એટલે બહેન બહેન દીધી દીધી ત્રણે ત્રણ એક જ મમ્મી પપ્પા ના સંતાન હશે અહીંયા ની જેન્ડર હજી ખબર નથી અને લાસ્ટમાં એ છે ઓ ડોલર પી ડોલર અહિયાં છે ઓ ડોલર પી નો મતલબ થશે ઓ છે તે પી નો પુત્ર છે આ ઓ છે પુત્ર છે હવે જુઓ તો નો પણ પુત્ર ઓ છે અને પી નો પુત્ર પણ આપણે હોવી જોઈએ એટલે પતિ પત્ની ના ત્રણ સંતાનો છે તો એલ નો પી સાથે સંબંધ શું છે એટલે કે આ પી નામની વ્યક્તિ એલ ને શું કેશે તો પી નામની વ્યક્તિ અહીંયા છે એલ નામની વ્યક્તિ અહીંયા છે પી એલ ને દીકરી કહીને બોલાવશે પુત્રી આ બે એની પુત્રી છે એનો દીકરો થશે

તો મને ક્યાંથી આજે મિત્ર એ કીધું કે સાહેબ આવી ચાલે છે આનું મારે જળમૂળ થી ગોતવું પડશે કે આ ક્યાંથી આ જન્મ લઈને પણ સાહેબ છોકરાઓના પ્રશ્નો જવાબ આપણે આપી દઈ હા જો બેટા ઉપર સ્ટેટમેન્ટમાં જે તમને આપેલું હોય એ સેમ સ્ટેટમેન્ટ તમને સ્ટેટમેન્ટમાં પણ રિપીટ થતું દેખાય એટલે કીધું હોય બધા કબૂતર છે અને એ જ વસ્તુ તમને સેમ કન્કલુઝનમાં આપી દેવામાં આવે છે કે બધા કૂતરા કબૂતર છે તો જે વસ્તુ સ્ટેટમેન્ટમાં છે એ જ વસ્તુ જો કન્કલુઝનમાં હોય તો ક્યારેય ફોલો નહીં થાય ચોકડી મારી દેજો એ ફોલો નહીં થાય અને સર એવા ક્વેશ્ચન પૂછતા જ નથી કારણ કે એની અંદર ઘણા ફેકલ્ટી એ ઘણા ફિલોસોફર કારણ કે આ જે સિલોજિઝ છે ને એ સાંકલ્યવાદ ગુજરાતીમાં સાંકલ્યવાદ કહેવાય ફિલોસોફીમાં એક સબ્જેક્ટ છે એટલે આપણે તો ઠીક હવે રીઝનિંગમાં લીધો છે પણ એના ઉપર જે ફિલોસોફર છે એમાં પણ અંદર અંદર મતમતાંતર છે કે ઘણા એવું કહે છે કે ના સાચું ગણાય ને ઘણા કે સાચું ના ગણાય એટલે એક્ઝામ માં ક્યારેય પણ પેપર સેટર છે ને આવા ક્વેશ્ચન નહીં પૂછાય યસ ઓકે સમજી ગયો કે આ સર જોડે જૈનમી છે ખબર પડી ગઈ છે

એક વસ્તુ સાહેબ ફાઈનલ છે અહિયાં તફાવત અને અવિભાજ્ય સંખ્યા ને વર્ગન સિવાય બાર એકતા નથી એ લોકો જતા નથી એટલે ગમે અહીંયા હોય ને સાહેબ પેલા તફાવત લઈ લેવાનું છે પચીસ નો તો પંદર આવશે દસ દસ ઘટે પચીસ પંદર તો વીસ માંથી પંદર જાય તો પાંચ આવે ભાઈ વોટ અબાઉટ ઇંગ્લિશ

મિત્રો એ ચાર લેવાનું આપણા કામનું કેટલું છે આપ્યું છે તમને કીધું એમની ની વેલ્યુ એકસો વીસ છે ત્યાં પણ ગુણ્યા દસ હતું અહિયાં પણ ગુણ્યા દસ છે

કુલ વિદ્યા એકલા છોકરા આલે એમથી મને સાહેબ કુલ વિદ્યાર્થી ના મળે એનો મતલબ એકલું વિધાન એક તો પર્યાપ્ત નથી વર્ગમાં છોકરા અને છોકરીઓનો ગુણોત્તર બે જે એમ પાંચ ભાગ બતાવે બે ભાગના છોકરા ને પાંચ ભાગની છોકરી તો ચારે હોઈ શકે દસે હોઈ શકે એટલે એકલા વિધાન બે થી મેળે ના આવે સાહેબ પણ બે ભેગું કરું તો છોકરા અને છોકરી સાહેબ બે જે એમ પાંચ છે એમાં છોકરા કેટલા આલ્યા વીસ તો બે ની વેલ્યુ વીસ તો એક ની વેલ્યુ દસ થાય તો દસ પંચુ પચા બે વિધાન હળી મળીને ભેગા મળીને એવું કહી દે કે વીસ ને પચાસ સિત્તેર વિદ્યાર્થી છે બંને વિધાન એક સાથે પર્યાપ્ત છે સાહેબ એવું જ કહેવાય ને વિધાન અને એક અને બે બંને એક સાથે પર્યાપ્ત છે કોઈ વિધાન એકલું પર્યાપ્ત નથી બરાબર હા બંને વિધાન પર્યાપ્ત છે હમ ચલો ડન હા અલ્લા અમે અમારું કરીએ કે એને શીખવાડીએ ભાઈ કેમ કે અમાર અમે તમને કહેતા હોય આટલો દાખલો 10 સેકન્ડમાં થઈ જવો જોઈએ સાહેબ एग्जाम આપવાનો સૌથી મોટું રીઝન સાહેબ યસ જો અમે ફેકલ્ટી મિત્રો જે 1 કલાકની અંદર 80 પ્રશ્નો કરી શકતા હોય તો તમને ક્યારે એવું ના કહી શકે કે તમાર 90 કરવાના એટલે હું તો એવું માનું છું કે જે પણ જે વિષયનો ફેકલ્ટી હોય એ પરીક્ષા પછીને એના વિષય પ્રત્યે તો એટલું નોલેજ ધરાવતો હોવો જોઈએ કે જે વિદ્યાર્થીને કહેતો હોય કે તમારે ગણિતનો દાખલો 30 સેકન્ડમાં કરવાનો તો મારાથી થતો હોય તો જ હું તમને કહી શકું

પહેલા તો તમારે આ દાખલાને છોડીને આગળ જવાનું હતું પછી બીજા દાખલા ઉપર ટાઈમ વધે તો અહીંયા આવવાનું હતું પણ આપણે તમને કરાવી દઈએ મિત્રો તમને જો એક સિમ્પલ વસ્તુ મેં તમને બેચમાં પણ કીધી છે અહીંયા પણ છું કે જ્યારે તમને ટકામાં પૂછ્યું હોય ગુણોત્તર માં પૂછ્યું હોય ત્યારે ટોટલ રૂપિયાની કોઈ જરૂર હોતી નથી અહીંયા તમે રૂપિયા ડઝન ના ભાવની લાયા છે એની કોઈ વેલ્યુ છે જ નહીં ભાઈ તમે કઈ કઈ છે તો સાહેબ ડઝન 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 હતી તમે પેન વેચી છે તો વધી કેટલી હોય ચાલીસ ડઝન એનો મતલબ પેન નો ગુણોત્તર એક જેમ બે થાય પેન નો ગુણોત્તર કેટલો થાય એક જેમ બે થાય શોર્ટમાં સમજાવ છું પછી તમને કાયદેસર મળ સાહેબ પહેલી પચીસ ટકા નફા વીસ ટકા નફા સાથે વેચી એટલે પહેલી એસી ટકામાં વેચી કહેવાય સોરી વીસ ટકા નફો એટલે એકસો વીસમાં વેચી કહેવાય અને બીજી પચીસ ટકા ખોટ એટલે કેટલા વેચી કહેવાય પંચોતેરમાં સાહેબ મિક્સચરના કન્સેપ્ટથી કરીએ તો આ ક્રોસમાં બાદ બાકી થાય આ ક્રોસમાં બાદ બાકી થાય રેશિયો મને એક જેમ બે મળે રેશિયો મને કેટલો મળે સાહેબ એક જેમ બે મળે હવે આપણે અહીંયા ઓપ્શન મૂકી મૂકીને ટ્રાય કરી લેવાનો સાહેબ જેમાં એક જેમ બે સેટ થાય નહીં આપણો જવાબ બીજી કોઈ મગજમાં પડવાનું નહીં અને કાયદેસર કરવું હોય તો કાયદેસર પણ તમે કરી શકો છો મિત્રો આ આખો ગેપ જોઈ લો આખો ગેપ વીસ અને પચીસ બરાબર ને અહિયાં સાહેબ આ ગેપમાંથી એક નીકળ્યું આ ગેપમાંથી બે નીકળ્યું ટોટલ ત્રણ નીકળ્યું હશે પિસ્તાલીસ ના હું ત્રણ ટુકડા પાડું તો એક ટુકડો કેટલાનો આવે પંદર નો આવે અહીંયા બે ટુકડા નીકળ્યા એટલે પંદર દુ તીસ આ બાજુ હશે સાહેબ અને એક ટુકડો એટલે સાહેબ પંદર એકા પંદર આ બાજુ હશે એટલે પંચોતેર કરતા પંદર મોટું હશે પંચોતેર કરતા પંદર નેવું નેવું ટકા પતી ગયું હે હા પણ અહીંયા તમને ઓપ્શન નથી એટલે થોડું અઘરું લાગે બાકી કાયદેસર ગણવું હોય સાહેબ તો આપણે આ રીતે ગણી શકીએ સાહેબ છોતેર રૂપિયા પ્રતિ ડઝન ના ભાવની સાઈઠ ડઝન પેનમાંથી સાહેબ હવે જો સાઈઠ ડઝન ના તો વીસ ડઝન ના કેટલા એવું કરવું પડે એટલે મળે એક જેમ બે ઓપ્શનમાં જેમાં એક જેમ નો રેશિયો સેટ થાય એ જીકી દેવાનું મૂકવાનું શું વીસ ટકા નફો એટલે એકસો વીસ પચીસ ટકા એટલે પંચોતેર અહીંયા ઓપ્શનમાંથી એક એક મૂકજો જેમાં સાહેબ એક જેમ બે સેટ થાય આપણો જવાબ અહીંયા નેવું ઓપ્શનમાં મૂક્યો ને સીધો તમારો ગેપ અહીંયા આવ્યો હોય સોરી સર કેમ આમ થયું બરાબર તો છે ને રેશિયો એક જેમ બે રાખો હા ટુ બરાબર તમે અહીંયા આમ મૂકશો એટલે તમને સીધે સીધો અહીંયા કેટલું મળશે મિત્રો સીધે સીધો અહીંયા મૂક્યો છે ઓપ્શનમાં સીધો અહીંયા પંદર મળશે અહીંયા ત્રીસ મળશે એટલે રેશિયો તમને પંદર દુ ત્રીસ મળી ગયો હશે આવી ગયો એટલે આપણો જવાબ હોય આખી પ્રોસેસ કરવાની કોઈ જરૂર હતી નહીં હા મુકેશ ભાઈ કોઈ વાંધો નહીં આવો હા એટલે આ ઓપ્શન હોત આપણી જોડે તો આપણે આરામથી કરી શકો ભાઈ સાહેબ આ એવરગ્રીન પ્રશ્ન તમને આવડતો હશે વીસ ટકા વધારે ને વીસ ટકા પાંચસો ને હજાર વખત પરીક્ષામાં પૂછ્યો છે એવરગ્રીન પ્રશ્ન એવરગ્રીન યુવરાજસિંહ ઝાલા જય ભવાની જય શ્રી રામ

હવે જે વીસ ટકા ઘટશે એકસો વીસ ના ઘટશે એકસો વીસ ના વીસ ટકા સો વાળી વસ્તુ ગઈ મતલબ ઓવરઓલ શું થયું ચાર ટકા નુકસાન કાંઈ ના આવડે તો આપણી એવરગ્રીન મેથડ મૂકી વાળી પણ છે સાહેબ મૂકી હો આવે જેટલી વાર પ્રોસેસ થાય એટલી વાર ડેસ લેવાના સાહેબ વીસ ટકા વધારે હો વાળી વસ્તુ એકસો ની કરી

પછી જ આપણે આગળ વધવું છે ધડાધડ વધવા માંડ્યો સાહેબ હા જો સાતસો ચાલી છે ને હમણાં આઠસો પાર લાઈક કરો લે હા વિદ્યાર્થીઓ છોકરા છોકરીઓ હોય ને બધું 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 બેટા હમણાં કરાવું તમને પણ ખાલી એકવાર ફ્રી ટેસ્ટમાં છે આવો જ્ઞાન લઈ પર હા બેટા ફોરશીપ માં કઈ વેન ડાયગ્રામ નો હતો જ નહીં તો સારું કેવાય બેટા હા મુકેશભાઈ હા હાલો સાહેબ ડન છોકરા છોકરી બંને વિદ્યાર્થીઓ છે હવે સાહેબ જો છોકરા ને છોકરી આ તો બંને અલગ અલગ છે છોકરાઓને છોકરી ના કહેવાય છોકરીઓ ને છોકરા ના કહેવાય એટલે છોકરાનું સર્કલ સાહેબ લાલ કલર લઈ લો સનેડો આ છોકરાનું સર્કલ અલગ છોકરાઓ ને છોકરી ના કહેવાય છોકરીઓ ને છોકરા ના કહેવાય એટલે બે સર્કલ આઘા આગા રાખવાના ટચ ના પછી કીધું છે વિદ્યાર્થી હવે જો આ બધા છોકરાઓ પાછા વિદ્યાર્થી ના હોય બરાબર અને બધી છોકરીઓ પણ આ છોકરાઓનો મતલબ થાય મેલ સાહેબ ઇંગ્લિશ માં શું કહેવાય મેલ આને કહેવાય ફિમેલ હવે આ ગુજરાતીની અંદર ઘણી પુરુષ અને સ્ત્રી પણ આપી દે

પ્રકાશર આવતા જતા જરા એ બધું ભાઈ બેચમાં એ બધી તમને એ બધા ગીતો ગાઈને બધું આ બધું યાદ રાખવાની વાત હોય યાર એ બધું પછી યુટ્યુબ માં ના કહેવાનું હોય ચાલો હવે એક છોકરાનો ક્વેશ્ચન તો એ આપણે કરી દઈએ છોકરાએ કીધું કે ઝાડ પછી ડાળી અને હજી હું હતું બેટા થડ હતું થડ હતું ને હા ઝાડ ડાળી અને થડ હવે સાહેબ જો ઝાડ છે ને મેઈન પાર્ટ છે આનું બેસ્ટ એક્ઝામ્પલ હું છોકરાઓને ઘણીવાર આ મે બેસ્ટ અંદર કરાવેલો છે આપણું બોડી આપણને એમ કીધું હોય હાથ

એટલે એમની અમે અમે ગીતે ગઈ અમે જે કરી તારે ક્યાં વચ્ચે પડવાનું આવે જ અને કૂતરું તો પ્રામાણિક હોય કૂતરું કેવું કૂતરું છું હા ચેતન સરની ભાષામાં કઈ કહેવાય પણ અત્યારે કેવું નથી આપણે આ જો કોમલ કહી દીધું છે કઈ વાત હોય સાહેબ એનો ડાયગ્રામ બનાવવો હોય ને એ ભાઈ નો તો છોકરા છોકરીનો બનાવ્યો હતો ને એનો ડાયાગ્રામ આવો બને

મેળ આવતો નથી પેલી નજરે આવો પ્રેમ થાય છે પણ અહિયાં જો પંદર ની આગળ વાળી સંખ્યા સોલ આપી છે પંદર ની પાછળ વાળી સંખ્યા સત્તર આપી છે પંદર જ આપી નથી એટલે હવે જો અહીંયા તમે જોશો તો બીજું તમે એવું પણ વિચારી શકો બેટા કે આ નવ છે ને એ નો વર્ગ છે અને આઠ છે ને સાહેબ બે નો ઘન છે આ ત્રણ નો વર્ગ બે નો ઘન એ જ રીતે આ સોલ છે એ ચાર નો વર્ગ છે હવે ત્રણ કરતા એક સંખ્યા અહીંયા ઓછી એટલે બે લીધા છે તો ચાર કરતા એક સંખ્યા ઓછી ત્રણ આવે ને ત્રણ નો ઘન છે એ જવાબમાં આવવો જોઈએ તો ત્રણ નો ઘન સત્યાવીસ આપેલો હોય તો જવાબ સાચો થાય તો અહીંયા ઓપ્શન એમાં ટ્વેન્ટી સેવન આપ્યું છે તો ટ્વેન્ટી સેવન જવાબ છે આપણો સાચો બનશે

વધારીને કિંમત છાપે છે તથા એટલે ના ના એવું લડવા નથી ભાઈ હો પેલું દુશ્મની સમોવડિયા જોડે હોય ભાઈ આવા કાયર અને માયકાંગલા જોડે ના હોય આપણે ભણવામાં ધ્યાન દો ચિંતા ના કરો સ્કૂટર નું છે ત્રીસ ટકા વધારી એટલે એકસો નું હોય હવે વેચતી વખતે વીસ ટકા ડિસ્કાઉન્ટ આપે હવે વીસ ટકા છે ને એકસો ત્રીસ ઉપર હોય એકસો ત્રીસ ના વીસ ટકા હવે એકસો ત્રીસ ના વીસ ટકા ટકા એટલે બે મીંડા કાઢીને ગુણાકાર તેર દુ થાય એકસો ત્રીસ માંથી હજુ છવી કાઢો તો એકસો ચાર થાય બસ જોઈ લો હવે હો વાળી વસ્તુ કેટલામાં ગઈ હો વાળી વસ્તુ એકસો ચાર માં ગઈ મતલબ ક્યાંક ને ક્યાંક ચાર ટકાનો શું થયો છે વધારો થયો છે સાહેબ કાંઈ ના આવડે મૂકી મૂકી ધારો કે મૂકી હોય છે ભાઈ જેટલી વાર પ્રોસેસ થાય એટલી વાર કરી નાખો ભાઈ એક વાર ત્રીસ ટકા વધી તો હોય એકસો ત્રીસ થઈ એક વાર વીસ ટકા ડિસ્કાઉન્ટ આપેલો હોવા વાળી વસ્તુ એસી ની બની જોઈએ કેટલા વેચાય છે બે ચાર મીંડા ગયા તેર અઠ્ઠાસ આવી એકસો ચાર હોવા વાળી વસ્તુ એકસો ચાર માં જાય એટલે સમજી લો ચાર ટકા શું થયો કહેવાય નફો થયો કહેવાય નહીં તો પેલી સાહેબ બે પ્લસ બી પ્લસ એ બી ભાગ્યા બરાબર આવી ગયો જે વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હતા એ પ્રશ્ન આવી ગયો

સાહેબ આ સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે અગિયાર કે હા એક પોઇન્ટ એક ની અગિયાર કે હાડી પદ મિત્રો સમાંતર શ્રેણીનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે છેલ્લું પદ આપ્યું એટલે એક જ સૂત્ર આવડે એસ એન બરાબર એન બાય ટુ બ્રેકેટમાં પહેલું પદ વધતા છેલ્લું પદ હવે પહેલું પદ તમને આપ્યું છે બસો અને છેલ્લું પદ પણ તમને આપ્યું છે ચારસો ને એકાણુ ચારસો નવાણું વોટેવર જે હતું મને એક્ઝેક્ટ યાદ નથી હમ સર આવું લલ્લુ શીખવું લલ્લુ બનાવી ટીયા પટેલ હા હવે ચલો ટીયા પટેલ તમે બેચમાં હોય તમને ખબર હોય કયા લેવલ સુધી આપણે ભણાવીએ છીએ હવે ભાઈ અહીંયા તમે સિમ્પલ વસ્તુ વિચારો સિમ્પલ વસ્તુ વિચારો જ્યારે જ્યારે તમને પદની સંખ્યા ના આપી હોય ત્યારે પદની સંખ્યા શોધવા કોઈ સૂત્ર નહી વાપરવાનું ત્યારે એક જ વસ્તુ કરો ભાઈ કે આ કેટલા ગેપ ક્રિએટ થાય આપણને એટલી ખબર છે કે બે સંખ્યા હોય તો એક ગેપ ક્રિએટ થાય તો આખો ગેપ કેટલો છે જોઈ લો આખે આખો ગેપ એકમાંથી એક જાય તો મિત્રો કેટલું આવે ઝીરો નવમાંથી પાંચ જાય તો કેટલું આવે ચાર અને ચારમાંથી બે બસો ચાલી નો ગેપ છે ભાઈ પણ કેટલા કેટલાના કૂદકા બે બે ના કૂદકા એટલે ટોટલ આપણને એકસો વીસ ગેપ મળશે હવે જેટલી સંખ્યા હોય એના કરતા એક ઓછો ગેપ હોય તો જેટલા ગેપ હોય એના કરતા એક વધુ સંખ્યા હોય તો અહીંયા સંખ્યાઓ એકસો એકવીસ હશે એકસો એકવીસ ભાગ્યા બે બસ આટલી કેલ્ક્યુલેશન કરો એ તમારો જવાબ થઈ જાય હવે જુઓ સાહેબ અહીંયા એકસો એકવી આવ્યો એકસો એકવી એટલે અગિયાર ગુણ્યા અગિયાર સો ટકા અગિયાર ની ચાવી લાગતી હોય એવો એક જ ઓપ્શન તો સાહેબ પતી ગયો બરાબર અગિયાર ની ચાવી એટલે એક છોડીને એકનો સરવાળો વધેલા ઘટેલાનો સરવાળો સરખો થાય તો અગિયાર વડે ભગાય વાર્તા કરો પૂરી સરવાળો કેટલો થાય ચલો બસો ને ચારસો છસો નેવું ને પચાસ સાહેબ એકસો ચાલીસ એટલે સાતસો ચાલીસ થાય બસ આટલું કેલ્ક્યુલેશન કરશો તમને સીધે સીધો જવાબ મળી જશે ભાઈ હા હા અચ્છા એવું કહો છો તો વાંધો નહીં વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે સ્ત્રી પુરુષ અને માતા બેસ્ટી ના આપણે ગુજરાત બેસ્ટ ફેકલ્ટી માં સાહેબ આવીએ વર્લ્ડ તો આપણે હજી થોડોક સમય છે આવશું આજથી દસ વર્ષ પછી વર્લ્ડમાં પણ ક્યાંક નામ આવશે વર્લ્ડ નહીં પણ ઇન્ડિયામાં તો આવશે હા 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 ગોહેલભાઈ ઓકે ગોહેલભાઈ ગોહેલ બહાદુર ચાલીએ તો અહીંયા પર એ જવાબ આવે છે સાહેબ આપણે પૃથ્વી ટ્રેન ફર્નિચર છે પેલા ક્યાં નું એક ગણો હવે બેટા જો હવે આવું સિમ્પલ ના વળે ને તો પછી કાંઈ થાય નહીં હવે પૃથ્વીને ટ્રેન ના કહી અગો ટ્રેનને પૃથ્વી ના ગાય ફર્નિચર ને પૃથ્વી ના કહેવાય ફર્નિચરને ટ્રેન ના કહેવાય બધું અલગ છે ત્રણે ત્રણના સર્કલ બેટા અલગ આવે બરાબર હવે ફર્નિચર પૃથ્વીને ટ્રેન વાળું સાઈડમાં મૂકી દો હા હવે અહીંયા જો સ્ત્રી પુરુષ અને માતા અહીંયા પુરુષ તો વિચારો અલગ છે તમે પુરુષને સ્ત્રી ના કહી અગો પુરુષ માતાય ના બની શકે સાહેબ કે મૂછુવાળી માતા તો હોતી નથી વાહ હા એટલે માતા છે તો પુરુષ અને સ્ત્રી કરતા અલગ જ સોરી આ પુરુષ છે માતા અને સ્ત્રી કરતા અલગ એટલે પુરુષનું સર્કલ અલગ હોવું જોઈએ જો બીજું કાંઈ લોજિક ના આવે તો પુરુષ વાળું સર્કલ અલગ જ છે અહીંયા બીજામાં કંઈ અલગ નથી એ કંઈ સર હા એટલે આ ઓપ્શન એ આવે હવે અહીંયા સ્ત્રી અને માતા વચ્ચેનો સંબંધ એવો થશે કે દરેક સ્ત્રી છે ને માતા ના હોય કારણ કે સ્ત્રીનો મતલબ અહીંયા જેન્ડર સાથે છે નહીં કે એની એજ સાથે નાના નાની બે મહિનાની બાળકી હોય તો પણ એ સ્ત્રી જાતિમાં જ આવે ને એસી વર્ષના ડોસીમાં હોય ને તો પણ એ સ્ત્રી જ કહેવાય બેટા

એ છે 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 એટલે પેલું આવે ને ઓકે બેટા સૂર્ય 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 અને પૃથ્વી પૃથ્વી સાહેબ હવે આ તારો અલગ રહેશે ગ્રહ ગ્રહ પણ ત્રણે ત્રણ અલગ અલગ આવશે શનિ ને પૃથ્વી ના કેવાય એમાં ડાયાગ્રામ આવે ત્રણે ત્રણ અલગ અને સાહેબ અહિયાં બહુ બેન ડાયગ્રામ ઈઝી પૂછે મોટા મોટાભાગે સીપમાં આ ત્રણ અલગ હોય ને એવું અલગ અલગ જ નો વાળું જુલેશન હોય છે હમ

નવું વર્ઝન છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ની જીપ ચોટે છે એટલે ડેગરો ડેગરો કરે છે બે ચાર છ આઠ શ્રેણી નું એન માઇનસ હમણાં કરાઈ દે બેટા

સર અત્યારની સીટમાં તો વર્ગમૂળ જ હતું સમ એન્ડ શ્રેણીમાં એવું છે વાહ વાહ તો તો આવડી ગયું સર આપણે વર્ગમૂળ વાળા ઘણા સમ સંબંધ કરાવ્યા છે જે પણ વિદ્યાર્થી મિત્રો સાહેબ પોલીસ કોન્સ્ટેબલ બનવાય માંગે છે રાઈટ તો એમના માટે આપણી લાઈવ બેચ પણ શરૂ છે અને ઓફલાઈન બેચ પણ શરૂ છે લાઈવ બેચની અંદર એને સાહેબ બુક પણ ઘરે મળશે લાઈવ લેક્ચર મળશે ટેસ્ટ પ્લાનિંગ મળશે રેકોર્ડેડ લેક્ચર મળશે અને એકસો થી પણ વધારે કલાકનો એક ફાઉન્ડેશન કોર્સ જેમાં ગણિત રીઝનિંગ એનસીઆરટી જીસીઆરટી ગણિતમાં તમને સરવાળા બાદ બાકી કરતા પણ એમાં શીખવાડ્યું છે બરાબર નવા રિક્રુમેન્ટ રૂલ્સ નવા આરઆર પ્રમાણે ટોટલી આપણે તૈયારી કરાવવાના છીએ જે મિત્રો એવું કહે છે કે મારે ગાંધીનગર આવીને તૈયારી કરવી છે તો એવા વિદ્યાર્થી મિત્રો માટે પણ ઓફલાઈન આપણી બેચ શરૂ છે જેમાં રનિંગ પણ આવી જશે લાઇબ્રેરી પણ ફ્રી આવશે એસીવાળી વાળી એપ્લિકેશન પણ એક વર્ષની ફ્રી મળશે પચાસ માર્કની ટેસ્ટ પણ મળશે અને સાથે સાથે રોજના લેક્ચર તો ખરા જ મિત્રો આ બેચ આપણી પંદર એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે લાઈવ માટે પહેલા ત્રણ નંબર ઉપરથી કોન્ટેક કરજો અને ઓફલાઈન માટે આ બેમાંથી કોઈ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો પીએસઆઈ કોઈ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મિત્ર હોય જેને પીએસઆઈમાં રસ હોય તો પીએસઆઈની પણ આપણી મિત્રો લાઈવ અને ઓફલાઈન બંને બેચ શરૂ છે ઓફલાઈનની અંદર બે કલાક લેકચર ત્રીસ મિનિટનો ડેલી ટેસ્ટ રહેશે ઓફલાઇન બેચનો સમયગાળો છ મહિનાનો રહેશે જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમને એક વર્ષ માટે ફ્રી મળશે લાઇબ્રેરી પણ મળશે જરૂરી તમામ પુસ્તકો મળશે મંથલી મેગા ટેસ્ટ પણ રહેશે મિત્રો રનિંગ પણ અહીંયા તમને કરાવવામાં આવશે અને લાઈવની અંદર પણ ડિસ્ક્રિપ્ટિવની તૈયારી સાથે આપણી નવા આરાર પ્રમાણે લાઈવ બેચ શરૂ થવા જઈ રહી છે ચલો ઓહો હો હવે જો સાહેબ આ છોકરાઓને અઘરો પડ્યો છે હા પણ સાહેબ આની ઈઝી ટ્રીક મને ખબર છે તમારી પાસે છે એ આ જેવું જ તો લાવી દઈએ પ્રકાશ સર ગુજરાતીમાં સીસેટની સેટ બેચ લોન્ચ કરી દઈએ ભાઈ હાલો હવે જો સાહેબ આજે મેં અમને છોકરાઓને એવું નહીં સાહેબ આ તો હતો જ મેં એમને એક આવું પણ શીખવાડ્યું છે એક્સ વત્તા વન અપોન એક્સ બરાબર ગમે તે હોય તો એક્સ નો વર્ગ વત્તા વન અપોન એક્સ વર્ગ બરાબર કેટલો મિત્રો કમેન્ટ કરો ખાલી આટલું કમેન્ટ કરો આને હું સમજાવું છું આપણે અહીંથી જ આ શીખવાનું છે બીજું સાહેબ આપણે એમને એવું પણ શીખવાડ્યું છે કે એક્સ વત્તા વન અપોન એક્સ બરાબર સેમ પાંચ હોય અને ઘનમાં જવું હોય ઘનમાં તો કઈ રીતે જઈ શકાય એ પણ શીખવાડ્યું છે જો આમાં સ્ક્વેર વાળો ક્વેશ્ચન પૂછાયો તો સાહેબ આ બે આપણે બેચમાં શીખવાડીએ છીએ આ એમના માટે નવું છે યસ હા સર આ છે ને ઓકે તો વર્ગમાં કશું જ નહીં કરવાનું મિત્રો તમારે અહીંયા પાંચનો વર્ગ મૂકી દેવાનો પછી એમાંથી માત્ર બે કાઢવાનું જે આવે જવાબ ફરજિયાત બે કાઢવાનું ગમે તે દાખલો હોય મિત્રો થઈ ગયું તેવીસ આ જવાબ કરાવ કરાવ લ્યા હવે જુઓ અહીંયા ઘન હોય તો પાંચ નો ઘન મૂકી દેવાનો એકસો પચીસ પણ એમાંથી ત્રણ ગણા કાઢવાના પાંચ ના ત્રણ ગણા થ્રી ત્રણ પંચું પંદર એકસો પચીસ માંથી જો તમે પંદર કાઢશો મિત્રો તો તમને કેટલું મળશે એકસો પચીસ માંથી પંદર જાય તો એકસો ને દસ મળશે આ બે પેટર્ન તમે જાણો છો સર ફોર્થ શિફ્ટમાં ફર્સ્ટ ક્વેશ્ચન હતો આ સાહેબ ચોથી શિફ્ટમાં હતો બરાબર હા ડન હવે જો આને સાહેબ આપણે આના આધારે બનાવશું સાહેબ કોઈ પણ સંખ્યાની ની પાંચ ઘાત આપણને નથી આવડતી આપણે સૂત્રો ગોખીએ ખાલી વર્ગ અને ઘનના તો આપણે કામ કરીએ સાહેબ કોઈ પણ સંખ્યા પી હોય એનો વર્ગ હોય ગુણ્યા સાહેબ એનો ઘન હોય તો આપણે આ નિયમ લગાવીએ ઘાત અને ઘાતાંકનો નિયમ આધાર સરખા હોય બે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય તો પીની પાંચ ઘાત થઈ જવાની સાહેબ થઈ તો આપણે કામ કરીએ સાહેબ એકવાર આનો વર્ગ કરીને એકવાર એનો ઘન કરીએ ચલો તો આપણે કામ કરીએ મિત્રો આ એક્સ વત્તા વન આપો એક્સ નો મિત્રો શું કરીએ વર્ગ કરીએ

ભાઈ આખું સાબિતી આપવા નથી જતો જ્યારે આ બંનેને તમે ભેગા કરો જ્યારે આ બંનેને ભેગા કરો ત્યારે એક વખત આ નંગ તમારે બાદ કરવાનો અને બીજું કાંઈ કરવાનું નહીં હવે આ બેને ભેગા કરો તો ચોત્રી ગુણ્યા સાહેબ એકસો અઠ્ઠાણું થાય અને આ ભેગા કર્યા પછી એકવાર તમારે ખાલી આ નંગને કાઢવાનો એટલે કેટલું કાઢવાનું ખાલી છ એકજેટ તમારો જવાબ આટલો આવે પણ આ સાહેબ છોકરાનું કેવું એવું છે કે એકમ નામથી થઈ જતો બરાબર એકમ નાંક એવા આવે છે બધો ગુણાકાર કરવો જ નથી પડતો ગુણાકાર કરવો હોય તો આપણે શીખવાડી દઈએ સાહેબ ચોત્રી ને બસો વાર કરીએ સાહેબ તો સાહેબ કેટલું થાય અને એટલે બે મીંડા પણ બે વાર દુ અડસઠ કાઢી નાખીએ એટલે એકસો વાર જ વધે અહીંયા બે આવે વધી માઇનસ એક અહીંયા સાત એટલે ત્રણ આવે વધી માઇનસ એક એટલે આવું થાય સાહેબ સડસઠ બત્રી પણ એમાંથી બે કાઢો એટલે સડસઠ સોરી છ કાઢો આ છ એટલે સડસઠ છવ્વીસ જવાબ આ એક્ઝેક્ટ જવાબ અંદર હતો ચેક કરવો કરી લેજો હા જો સડસઠ બત્રી માઇનસ છ ના બે શું એટલે આ દાખલાની અંદર મિત્રો તમારે કાંઈ નહીં કરવાનું એક વાર વર્ગ વાળું એપ્લાય કરવાનું એકવાર ઘન વાળું કઈ ના વાળો ને તો બેનો ગુણાકાર કરજો ભાઈ આની નજીકમાં એક જ જવાબ હોય ટીક કરી દેવાનો બરાબર ચલો બધા ના હોય યાદ રાખો આ સાહેબ જો હવે સાહેબ એમને એક આપણે કરેક્શન આપશું યસ સાહેબ

તો ભાઈ એક વાર આખો બે ગુણવાન નહીં ઘન નો વર્ગ કરવાનો બે તરી છ થઈ જશે હવે જો સાહેબ આ સૂત્રો લોકો ગોખે મેં એ લોકોને ડ્રમ વગાડી વગાડીને યાદ રખાયા છે ડ્રમ કાયદેસર કોઈ બેચ માં હોય તો કેજો ડ્રમ વગાડ્યા સૂત્રો યાદ કરવામાં હા ડ્રમ વગાડી વગાડીને યાદ રખાયા હતા ભાઈ નહીં સર અલા તો બેન લ્યો ને યાર કાકા દાદા માસા મામી જે પણ હોય હાલો ચાલો ભાઈ કેટલા લોકોને યાદ છે ડ્રમ વગાડવા સાહેબ ટીયા પટેલ યાદ કરો ડ્રમ વગાડ્યો હવે જુઓ સાહેબ કશું નહીં કરવાનું સૂત્ર બુત્ર યાદ ના રહેતા હોય ને સાહેબ તો એક ઘાત બે ઘાતમાં જો તો વર્ગ કરવાનો તો બે વાત વર્ગ કરો જો લગ્ન હોય ને ભાઈ તો તમારી જાન જતી હોય ને તો આમાં ઘરે લગ્ન હોય

પછી એને ભેગા કરવાના કરવા હોય તો ટુ એ બી એસી જો એ સ્કવેર વધતા બી સ્કવેર વધતા ટુ એ બી આ બધા ડ્રમ ગાળતા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એ બી ઘન હોય તો આવું એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ એકવાર બેઠું મૂકી દેવાનું જવાબ આવી જાય પતી એટલે આ સૂત્ર નો આધારે આપણે જે કરવું પડે એ કરવાનું છે હવે તમે અહીંયા જોઈ શકો છો સાહેબ બધામાં બે કોમન આવ્યો તો બધામાંથી બે હું કોમન કાઢી મૂકી દો અને હા દોરો નો વર્ગ તો જીરો જ થવાનો છે હવે એ સ્કવેર વત્તા બી સ્કવેર વત્તા સી સ્કવેર બરાબર તો કેટલું આપ્યું સાઈઠ 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 વત્તા ટુ અહીંયા એ બી વત્તા બીસી વત્તા એસી અથવા સીએ બરાબર જીરો સાહેબ આ સાઈઠ સામે જાય તો માઇનસ સાહીઠ થાય

પરીક્ષામાં તમારો એપ્રોચ આટલો હશે તો સીધો વર્ગ મૂકો થયો આની વેલ્યુ તમને ખબર છે આની વેલ્યુ સાઈઠ થાય એ સાઈઠ કુદીન હામે ગયો હોય તો માઇનસ સાઈઠ થાય અને આ બગડો સામે છેદમાં જાય એટલે ભાગ્યા બે થાય જવાબ કેટલો આવે માઇનસ આવે કેટલો આવે માઇનસ તમે જે જીરો કહી રહ્યા છો ને ઘન વાળામાં આવતું હતું તમે જે જીરો કહો છો ને ઘન વાળામાં આવતું હતું કઈ આન્સર નથી જોતો બેચ વાળા થયો હા ભણો છો ના સાહેબ બ્લડ રિલેશન આવી ગયું પાછું તમારું ચાલો હવે રોમિન સાહેબ પાછા આવે છે ડ્રમ બગાડવા તો નહીં પણ સબંધ જોડવા સાહેબ આપણે ભેગા થઈ હમ

ગુજરાતી વ્યાકરણ શીખે જુઓ સાહેબ માં હું હંમેશા પુત્ર વધુ પણ દીર્ઘ આવશે ઓકે જોઈ લઈએ ચેક કરી હા બાસ્કેટબોલ સાહેબ આઈડી કેમ આવા રાખે મને એ નથી ખબર પડતી ક્યારેક એવું થાય કે સ્ટુડન્ટ ખાલી ખાલી આમાં આમાં આ આ નથી નથી હાચું નામ લખવાનું ભાઈ અંદર બધા વિભાગ છે એ કપ છે વિભાગ આવશે અંદર કપ આવશે બહાર બધા કપ છે તે બોક્સ છે અને કોઈ બોક્સ યુનિક નથી આ બોક્સ યુનિક યુનિક નથી નથી કોઈ વિભાગ હવે સાહેબ યુનિક અહિયાં છે વિભાગનું સર્કલ અહીંયા છે હવે સાહેબ આજુ આ બાર વાળો વ્યક્તિ હોય ને બાર વાળો વ્યક્તિ એની સાથે કોઈનું પણ નો નું રિલેશન હોય ને તો એની સાથે અંદર જેટલા પણ વ્યક્તિ હોય ને એ બધાનું રિલેશન નો નું જ આવે અને અહીંયા હું છોકરાઓને શીખવું છું કાલે તમે શીખ્યુંતું કે કલર મોડલ પેપર માં કે યસ ભારત ને ગુજરાત ને ગાંધીનગર એવું કઈ હા એટલે સાહેબ જો આ ભારત વાળો છે અમેરિકા વાળો છે ભારત અને અમેરિકા વચ્ચે રિલેશન નથી બોર્ડર ક્રોસ કરવાની પરવાનગી નથી એટલે એકે ભારત વાળો પાકિસ્તાનમાં અથવા નથી જઈ શકતો ના અમેરિકા વાળો કે ભારતમાં નથી આવી શકતો ભારત ની અંદર આ આપણું ગુજરાત છે આ ગુજરાત ની અંદર આપણું ગાંધીનગર છે

સર્કલ અંદર બહાર અંદર બહાર એ રીતે સર્કલ ગોઠવાયેલા હોય ત્યારે ઓલવેઝ યાદ રાખવાનું કે કેટલાક વાળો રિલેશન હંમેશા સાચું બને તો અહીંયા બંને સાચા છે સાહેબ તો બંને નિષ્કર્ષ એક બે અનુસરે છે ઓપ્શન બી જવાબ સાચો બનતો યસ સર ધી ધ રાઈટ આન્સર ચાલો સાહેબ કેતાતાય આયુ જો યસ ટ્રેન આઈએમની હા ટ્રેન કેરને એક પરિબેન કહેતા હતા હવે જો સાહેબ આપણે એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે તમે પેલા ભાઈએ કીધું એમ યુપીએસસી આપો જીપીએસસી આપો કોઈ પણ પરીક્ષા આપો ટ્રેન વાળો ટ્રેન વાળો દાખલો આવે એટલે એક જ સૂત્ર યાદ રાખવાનું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બીજું કોઈ સૂત્ર વાપરવાનું નહીં ભાઈ હવે ખાસ જુઓ ભાઈ વિરુદ્ધ દિશામાં ટ્રેન ચાલે જ્યારે બે ટ્રેન વિરુદ્ધ દિશામાં જતી હોય ત્યારે હંમેશા ઝડપનો સરવાળો થાય તો એક ટ્રેનની ઝડપ કેટલી છે મિત્રો તો એક ટ્રેનની ઝડપ ત્રીસ છે બીજા ટ્રેન ઝડપ આપણને ખબર નથી ધારો કે એક્સ હશે બરાબર ચલો અંતરનો હંમેશા સરવાળો થાય એક છાસઠ છે અને એક અઠ્યાસી છે એટલે કે સાઈઠ ને એસી મિત્રો એકસો ચાલીસ છ ને આઠ કેટલું થાય ચૌદ એટલે એકસો ને ચોપન થાય પ્રકાશર સાહેબ વિધાન કોપી હોય તો એ નેગેટિવ આવે ના જ આવે સાહેબ બરાબર ને હા એ કોન્ટ્રોવર્સી અત્યારે સાઈડમાં મૂકી મૂકીએ દોશ અહીંયા ભણશો

મીટર પ્રતિ સેકન્ડમાં તો આપણે કામ કરીએ મીટર પ્રતિ સેકન્ડ ને કિમી પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો અઢાર ના માં પાંચ વડે ગુણવું પડે હજુ સાત દુ ચૌદ થાય અહીંયા સાત દુ ચૌદ થાય સિમ્પલ વસ્તુ વિચારો મિત્રો તમે આ પાંચને બે વડે ગુણી દો મોજ મોજ ને મોજ આવી જાય આને બે વડે ગુણ દો કેમ નીચે દસ થઈ જાય બાવી દુ ચુમ્માલી ગુણ્યા અઢાર હળવે એક કરી દો કેમ કે તમને આવડે છે કેમ આવડે છે અઢાર ચોક બોતેર સાતસો વીસ અને પાછું અઢાર ચોક બોતેર એટલે અહીંયા બે આવે અહીંયા નવ આવે અહીંયા સાત આવે અને છેદમાં દસ બની ગયું જેથી પોઈન્ટ કાપી શકાય એટલે સેવન્ટી નાઇન ટુ ઇઝ ઇક્વલ થર્ટી આ બીજા ટ્રેનની ઝડપ ત્રીસ સામે જાય તો માઇનસ થાય તો એક્સ બરાબર તમને મળી જાય મિત્રો કેટલું ફોર્ટી નાઇન પોઈન્ટ ટુ આ જે પોઈન્ટ વાળો જવાબ નતો આ તો મારી રીતે બનાવ્યો છે બાકી ઈઝી જવાબ આવી જાય એવું હતું તો અહીંયા બીજી ટ્રેનની ઝડપ ફોર્ટી નાઇન પોઈન્ટ ટુ આવે ડન ચાલો હા ભાઈ હવે એ જે છે એ હવે સાહેબથી સાહેબ એમની રીતે સાચા હશે હો સાહેબ એ એમની રીતે વિચારતા હશે ને સાચા હશે હવે તમારે એ લોડ લઈને મગજમાં ફરવું હોય તો એ યાદ રાખી લો બરાબર ને સાહેબ હું એમ કહું છું ચાર પંચુ ત્રેવીસ થાય તો આખી જિંદગી સ્વીકાર લેશો ચાર પંચુ ત્રેવીસ થાય કદાચ જીભ લથડી ગયો અને મારાથી બોલાઈ ગયું યાર હવે આમાં હૈદ કરી બધાય હો હા સર મૂવીની વાત કરો ત્યારનો અત્યારે આવ્યો લા એ હા હું છું હવે જો સાહેબ ટ્રેન વાળો દાખલો એક જ સૂત્ર યાદ આવે જોઈએ મરચા પાડોરા પણ કરી પંચોતેર મીટર લાંબી ટ્રેન પંદર સેકન્ડમાં જે દિશામાં જઈ રહી છે એ જ દિશામાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી વ્યક્તિને સમાન દિશા હોય ત્યારે ઝડપ ની બાદ બાકી થાય હવે જો ભાઈ ટ્રેનની ઝડપ x હોય એમાંથી આપણે આ ભયની ઝડપ કાઢીએ માઇનસ છિ કલાક તો મીટર સોરી તો આ મીટર પ્રતિ સેકન્ડ ને કિમી પ્રતિ કલાકમાં ફેરવવા ના છેદમાં પાંચ કરવું પડે જોયે પંદર પંચુ પંચોતેર સીધું ઉડી જાય પતિ કિલો એક્સ માઇનસ છ બરાબર અઢાર આ માઇનસ હામે સામે જાય તો પ્લસ થાય તો એક્સ બરાબર ચોવીસ થાય એટલે આ ટ્રેનની ઝડપ કેટલી હશે મિત્રો ચોવીસ કિલોમીટર પ્રતિ કલના આ એક જ વસ્તુ યાદ રાખો ઝડપ બરાબર અંતરભાગ્યા સમય કોઈ પણ ટ્રેન તમને જવાબ આપશે ટેન્શન ન લેતા હો હા હા સમ સબમ સિમિલર સેટ હમ મિત્રો સિમિલર એક્ઝામ્પલ છે તમને અહીંયા બે સેટ આપ્યા છે સંખ્યાઓના એક છે પચીસ દોઢસો ઓપ્શનમાંથી ફાઇન્ડ આઉટ કરવાનો છે પહેલી નજરે થાય તો કરો બાકી ન થાય તો રહેવા દેવાનું પરીક્ષામાં આ દાખલા પૂછાય છે પણ આપણને નથી આવડતું એનું રીઝન એ છે કે સાહેબ વર્ગ ના આવડે ઘન ના આવડે વિભાજ્યતાની ચાવી ના આવડે તો આ બધી વસ્તુ સંખ્યા છે એ બે નાની છે વચ્ચેની સંખ્યા થોડીક મોટી છે પેલી છે વચ્ચેની મોટી છે એવું થઈ શકે કે આ બંનેનો જો તમે ગુણાકાર કરો તો પચીસ ગુણણા ત્રણ પિંચોતેર થાય

આ એક નો ઘન એક નો વર્ગ આ એકનો વર્ગ અને એકનો ઘન કરો તો એકનો વર્ગ એક થાય એકનો ઘન એક થાય એ જ રીતે અહીંયા ત્રણ નો ઘન ત્રણ નો વર્ગ નવ ત્રણ નો ઘન સત્યાવીસ થાય હવે અહીંયા આવે ચાર નો વર્ગ અને ચાર નો ઘન ચાર નો વર્ગ અહીંયા સોલ આપ્યો છે ચાર નો ઘન જવાબ ચોસઠ આવે ઓપ્શન બી જવાબ સાચો ચલો આવી ગયો જવાબ

ચાલો બેટા સ્પીડ બાસ્કેટબોલ આવી જ રહેશે આપણે સ્પીડ બાસ્કેટબોલ ની આવી જ છે બેટા પેલા નામ સાથે આવો તમે લોકો પછી આપણે સ્પીડ નું વિચારશું બેટા જો સાહેબ હવે હોળી અને પ્રવાહમાં સાહેબ આમાં કેવું છે કે મેં એ લોકોને બે વસ્તુ કીધેલી છે કે એના સિવાય તકલીફ પડે તો છોડી દેવાનું પ્રેમથી છેલ્લે રાખવાનું જો તમારે વોટરની સ્પીડ જોતી હોય તો ડાઉન સ્ટ્રીમ પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશાની બાદબાકી ભાગ્યા બે કરવાનું અને જો બોટની સ્પીડ જોતી હોય તો પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધ દિશાનો સરવાળો ભાગ્યા કરવાનો સીધો ખબર પડે તો વાત અલગ છે બાકી છોડી દેવાનું પ્રવાહ સાથે એટલે પ્રવાહની દિશા અને મને પ્રવાહની સામે એટલે વિરુદ્ધ દિશા કહેવાય તો બોટ પ્રાણી માટે શું કરવાનું બિરુદ તફાવત સાહેબ છ અને ચાર નો તફાવત કેટલો થાય છ 4 ચાર ભાગ્યા બે છ માંથી ચાર હજાર બે ભાગ્યા બે એટલે પાણીની ઝડપ એક હશે બોટ માટે શું કરવાનું બોટ માટે સરવાળો કરવાનો પ્યોર હોડી ની ઝડપ મને શું પૂછ્યું છે પ્રવાહ ની ઝડપ અને સ્થિર માં બોટ ની ઝડપ કેટલી તો એક અને પાંચ જવાબ આવે સાહેબ તમે કીધું સાહેબ પેલા પ્રવાહ એ કાર્યો અનુક્રમ ક્રમમાં જ લેવાનું સરસ ત્રણ સોલ પાંચ તેર નવ આઠ ખાલી જગ્યા ખાલી જગ્યા ત્રેવીસ અને માઇનસ આર્ટ એવડી મોટી પહેલા સાહેબ લાંબી લચક સિરીઝ આપી હોય ને સમજી લેવાનું કે આ હે ને ઠેકાડી ઠેકાડી ને મારી મારી ને આમ ટૂંકમાં મારે ઓછું ગહેડ જ આજુ એવું કે મારા જેવું કામકાજ છે મારે ઓછું અને ગહેડા જ એટલે અહિયાં જે મલ્ટન એટલે એક છોડીને એક લીધું છે અહિયાં ત્રણ ને પાંચ સાથે પાંચ ને નવ સાથે નવ ને અહિયાં ખાલી જગ્યા સાથે ખાલી જગ્યા ને ત્રેવીસ સાથે રિલેશન છે એજ રીતે અહિયાં સોલ ને તેર સાથે તેર ને આઠ સાથે આઠ ને ખાલી જગ્યા સાથે ખાલી જગ્યા ને માઇનસ આઠ સાથે બરાબર અને અહીંયા જુઓ તો આ વધે છે નીચે વાળી ઘટે ત્રણ ને બે પાંચ થશે અહીંયા પાંચ અહીંયા નવ પાંચ ને ચાર નવ થશે એટલે અહીંયા બે અહીંયા બે નો વધારો થયો અહીંયા ચાર સોરી તેર માંથી ડબલ ડબલ થઈ શકે બે વિચારવું પડશે સાહેબ કઈક હોય એવું લાગે છે કેમ મને ના ના બરાબર ને સાહેબ પાંચ ને ચાર નવ થયા ઓકે 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 નવ અચ્છા આપણે અહીંયા ખાલી જગ્યા વિચારા થાય પંદર અહીંયા આપ્યા છે તો કદાચ બની શકે આ જવાબ આવે હવે આપણે નીચે વાળી એટલે અહીંયા પંદર આપડે લખી નાખીએ હાલ પૂરતા અને કદાચ જો અહીંયા છ મૂકીએ તો હવે આઠ આવે તો ક્રોસ વેરીફાઈ પણ કરી શકીએ પંદર વર્તા આઠ ત્રેવીસ એટલે પંદર ખાલી એકમાં જ આપ્યું છે

આવી ગયો સાહેબ પાછું મારો જ આવ્યો આલ્ફાબેટ નંબર સિરીઝનો પ્રશ્ન નીચે આપેલ પ્રશ્નોમાં પાંચ ત્રણ અંકની સંખ્યાઓ પર આધારિત છે એક સંખ્યા 518 બીજી 723 ત્રીજી 496 375 255 પાંચ સંખ્યા છે નીચે એક કન્ડિશન આપી છે કન્ડિશન કહે છે કે ત્રીજી સૌથી મોટી સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે તો પેલા ત્રીજી મોટી સંખ્યા ગોતો ત્રીજા નંબરે મોટી સંખ્યા કઈ છે સંખ્યા ચારસો છન્નું છે એટલે ત્રણ નંબર ની સંખ્યા ચારસો છન્નું થાય આનો સરવાળો સાહેબ એના અંકોનો સરવાળો કરવાનો કીધો છે આ છ ને ચાર દસ ને બીજા નવ કેટલા થશે ઓગણીસ થાય ઓગણીસ જવાબમાં છે તો ઓપ્શન સી જવાબ સાચો બનશે બરાબર નંબર ટેસ્ટ યસ સરસ સરસ હવે સાહેબ આ નીચેના કોષ્ટકમાં ચાર વ્યક્તિઓ પી ક્યુ આર અને એસ અઠવાડિયાના જુદા જુદા દિવસોમાં અમુક વસ્તુઓનું વેચાણ કરે છે જો મિત્રો ડીઆઈ ની અંદર એક લેવલવાળા પણ પ્રશ્નો બની શકે પણ આજે ત્રણ પ્રશ્નો સરેરાશના હતા અને એક પ્રશ્ન ગુણોત્તર નહોતો ડીઆઈ ની અંદર તો આપણે એને ધ્યાનમાં રાખીને જ લીધું છે કોઈ એવું ના કે કાં તો બહુ ઈઝી છે તો હવે જુઓ ભાઈ પી દ્વારા રવિવારે અને એસ દ્વારા શનિવારે વેચવામાં આવેલી વસ્તુનો ગુણોત્તર કેટલો મિત્રો પી દ્વારા રવિવારે પી ને કે તે રવિવારે કેટલી વેચી ચાલી આવો રવિ આ રવિવાર નામ આવ્યું અને રવિ સર પણ આયા હું વાત છે ઉભી પોથી વાળા અને એસ દ્વારા શનિવારે વેચવામાં એસ દ્વારા શનિવારે કેટલી વીસ વેચી આ બંનેનો મિત્રો ગુણોત્તર કેટલો થાય ચલો વીસ દુ ચાલી બે જેમ એક થાય સેમ ટુ સેમ નથી હો ડીઆઈ કોઈને યાદ ના રહે અને એ યાદ રાખવા ગયા હોય તો એ પેપર પૂરું ના કરે યાદ રાખજો મિત્રો એટલે આપણે જે પેટર્નથી પૂછાણો છે કેમ કે બાર ગ્રાફ હતા બાર થાંભલા હતા બરાબર ચલો

અને એસ s ને કે તારો શનિવાર શનિવાર ક્યાં છે s નો શનિવાર વીસ લઈ લો સીધી બાત નો બકવાસ 40 ને 20 સાઈડ ને 70 ને 20 90 થયું સાહેબ અને ભાગ્યા ત્રણ કરો લે એવરેજ કેટલી આવે ત્રીસ આવે તો આપણો જવાબ કેટલો થાય ત્રીસ થાય વાહ અલા ક્લોક ક્યો ભાઈ વોચ વોચ કરો છો બધા નથી પૂછાતા હો હા કેલેન્ડર ક્લોક વાળા નથી પૂછાતા

ચાલો મિત્રો છ તેર અહીંયા છ ના ડબલ કરો તો છ ગુણા બાર થાય અને બારમાં સેબ એક નાખો ઓળ પ્લસ વન તેર ગુણા બે કરશો તો છવ્વીસ પચાસ થશે તો એક આવે માઇનસ વન આવે તો હવે એના પચીસ ગુણના બે પ્લસ વન એટલે અહીંયા એકસ એકસો એક ગુણા બે કરો તો બસો બે ને એક વધારી દો એટલે બસો ને ત્રણ જવાબ આવે ઓપ્શન સાચો

પેલું નિવેદન એકલો આ બાહુબલી ના ભલાલ દેવ છે બાહુબલી એકલો પોતાની સેના લઈને યુદ્ધ કરવા જાય છે એ બોલાવશે પણ નહીં કારણ કે બે વચ્ચે ક્યાંક ને ક્યાંક ટસર હતી એટલે ભલાલ દેવ ની સેના નો ઉપયોગ નહીં કરે આ બાહુબલી એકલો જાય છે હવે બાહુબલી ની સેનામાં શું છે તો કે ફોટામાં દેખાતો માણસ તાનિયાના દાદાનો એક માત્ર પુત્ર છે હવે તાનિયા ના દાદા સાહેબ હવે એના દાદા ને એક જ દીકરો હોય તો એ પિતા પિતા થાય અને અહીંયા તમને પૂછવું છે કે ફોટામાં શું સંબંધ છે તો તો ફોટામાં દેખાતો વ્યક્તિ પુત્ર હોય એ છે તાનિયાનો થાય તો અહીંથી પેલો બાહુબલી યુદ્ધ જીતીને આવી જાય છે પેલાથી તમારો જવાબ એકલો મળી શકશે બીજાની હેલ્પ જોતી નથી ભલાલ હેલ્પ નથી જોતી એટલે અહીંયા જવાબ પેલું એકલું જવાબ આપી શકે છે એવું બની શકે હવે અહીંયા અથવા નથી એ પૂક્યા અહીંયા સાહેબ દાખલામાં ભૂલ છે અહીંયા દાખલામાં ભૂલ છે અહીંયા અને નહીં હવે અહીંયા વચ્ચે અથવા આવશે અહીંયા અથવા આવશે બીજું જુઓ ફોટામાં દેખાતા માણસને કોઈ ભાઈ કે બેન નથી આ ફોટાવાળો જે માણસ છે એને કોઈ સગો ભાઈ પણ નથી સગી બેન પણ નથી એના મમ્મી પપ્પાનું એકનું એક લાડક વાયુ સંતાન છે અને એના પિતા તાનિયાના દાદા છે એટલે આ વ્યક્તિ છે ને એના પિતા જે છે એ તાનિયાના દાદા છે તો તાનિયા જો અહીંયા હોય હવે આના દાદાને

ત્રણ અંકની સંખ્યા પર ડિપેન્ડેડ છે કન્ડિશન મેં એવું આપ્યું છે જો ઉપરોક્ત દરેક સંખ્યાના પ્રથમ અને ત્રીજા અંકોની સ્થિતિ એકબીજામાં બદલાઈ જાય તો નીચેનામાંથી કયો સૌથી મોટી સંખ્યાનો બીજો અંક હશે પહેલી અને ત્રીજી અંકોની સ્થિતિ તમારે બદલવાની છે એટલે કે અહીંયા તમારે આ આઠ આગળ લઈ લેવાના પાંચ પાછળ જવા દેવાના એટલે આ બનશે આઠસો ને પંદર આ બનશે તમારી ત્રણસો ને સત્યાવીસ આ બનશે છસો ને ચોરાણું આ બનશે પાંચસો ને તોતેર

હવે સાહેબ બીજું તો છે ને મેં ઘણી વાર પહેલા જ કીધું કે જો આ બધા પોઝિટિવ હોય ને સાહેબ તો અહીંયા શક્યતા હોય ને તો શક્યતા વાળું હંમેશા વગર તમે બીજું છે સાચું કહી શકો લખી લેજો યસ પછી જુઓ પેલું એક ચેક કરવાનું છે કોઈ લાલ વૃક્ષ નથી અને આમ જોવા જાવ ને તો પેલું ઉદાહરણ પણ અહીંયા વેન ડાયગ્રામ ડ્રો કરવાની જરૂરત નથી જે મિત્રો જે સ્ટુડન્ટ બેચની અંદર મારી પાસે ભણી ગયા છે એ આ ક્વેશ્ચનમાં માં ડાયગ્રામ ડ્રો કરશે જ નહીં આપણો પહેલો નિયમ યાદ કરો બાળકો બેસ્ટ સ્ટુડન્ટ છે પહેલો નિયમ યાદ કરશે જ્યારે બધા જ સ્ટેટમેન્ટ પોઝિટિવ હોય તો સામે નેગેટિવ કન્ક્લુઝન ક્યારેય ફોલો ના થાય તો અહીંયા નેગેટિવ છે નથી એટલે નેગેટિવ તો આ ફોલો ના થાય તો માત્ર બીજો એક જ ફોલો થાય માત્ર નિષ્કર્ષ 2 અનુસાર છે માત્ર નિષ્કર્ષ 2 અનુસાર છે

બેઠું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો ખોટું થશે બેટા ખોટું થશે ભલ્લાલ દેવ ક્યાં ગયા ચલો એ આવે છે શાકભાજી ટમેટા અને ફળ હવે બધા જ ટમેટા છે એનો સમાવેશ શાકભાજીમાં કરાય પણ ફળ તો અલગ જ રહેશે ઓપ્શન એ જવાબ આવશે અંદર ટમેટા બાર ફળ અહીંયા સોરી અહીંયા ટમેટા બહાર શાકભાજીના અલગ છે એ ફળનું સર્કલ થાય ઓપ્શન એ જવાબ કરેક્ટ બનશે ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ગઈકાલે કેટલા મુલાકાતીઓએ પ્રદર્શન જોયું ડીએસ દરેક એન્ટ્રી પાસ ધારક તેની સાથે ત્રણ વ્યક્તિઓને લઈ જઈ શકે છે અને ગઈકાલે કુલ 243 પાસ નું વેચાણ થયું હતું અહીંયા બંને ભેગા થઈને જવાબ આપશે એન્ટ્રી પાસ ધારક તેની સાથે ત્રણ વ્યક્તિને લઈ જઈ શકે છે પણ ત્રણ જણા લઈ જઈ શકે એ વસ્તુ સાચી છે પણ કુલ કેટલા મુલાકાતીઓ પાસ વેચાણા છે એ ખબર નથી તો એકલો જવાબ ન આપે અને કુલ બસો તેતાલીસ પાસનું વેચાણ થયું હતું તો અહીંયા એવું તો કીધું નથી કે પર પાસે એક વ્યક્તિ જાય છે બે વ્યક્તિ જાય છે કે ત્રણ વ્યક્તિ જાય છે એટલે બસો તેતાલીસ પાસ વેચાણા છે પણ એક પાસમાં કેટલાને એન્ટ્રી મળે છે આપણને ખબર નથી તો બીજાથી પણ એકલાથી જવાબ મળતો નથી તો હવે બંનેને સાથે ભેગા કરો તો તો પહેલાં આપણને ખબર છે કે એક પાસની અંદર ત્રણ જણા જાય છે અને બીજા સ્ટેટમેન્ટ મેં એવું કીધું છે કે બસો પાસ વેચાણા હતા તો બસો તેતાલીસ ગુણ્યા ત્રણ કરો એટલે કુલ મુલાકાતીઓની સંખ્યા મળી જાય હવે કરવાની જરૂર નથી આપણે અહીંયા જવાબ જોતો નથી પણ જવાબ મળી શકે છે કે નહીં એ જોઈએ છે તો વિધાન એક અને વિધાન બે બંને એક સાથે પર્યાપ્ત છે ઓપ્શન સી જવાબ અહિયાં સાચો બને છે જ કરવાનું છે ક્રમ કસોટીના દિશાંતરના પાસાના કદાચ પૂછાઈ શકે અલ્પેશ વેગડ બટ દિશાંતરના નથી પૂછાતા ક્રમ કસોટી તમને પૂછાઈ શકે છે ડીએસમાં અને પાસા છે એ વિઝ્યુઅલ માં આવે છે એટલે પૂછાઈ શકે હજી સુધી પૂછાણા નથી પણ આપણે આજે એકાદ લેશું હા રોમેલ સર જુનાગઢના છે આરતી બેન જુનાગઢ થી છું પ્રોપર જુનાગઢ સીસી માં આવા જ આજના ચેપ્ટર આજની જે શિફ્ટ હતી દરેક આવા પાંચ ક્વેશ્ચન હતા પછી આ ઇન ની મોર્નિંગની શિફ્ટમાં આવા બે ક્વેશ્ચન હતા આજે ઇન ઇક્વોલિટીસ હા બેટા આ વિડીયો યુટ્યુબમાં રહેશે રહેશે ગમે ત્યારે તમે જોઈ શકો છો

અહીંયા જે નામ તમે ગોતો જ હોય એ બંને વચ્ચેના સિમ્બોલ જે છે એ એક જ ડિરેક્શનમાં જવા જોઈએ એટલે કાં તો બધા જમણી બાજુ જવા જોઈએ કાં તો બધા ડાબી બાજુ જવા જોઈએ પછી આની સાથે ઇક્વલ હોય તો વાંધો નથી ન હોય તો એ વાંધો નથી પણ તીર એક જ દિશામાં હોવા જોઈએ આ બંને તીર હામે હામે આવી જાય છે મીન્સ કે અલગ અલગ દિશામાં છે તો અહીંયા રિલેશન પોસિબલ ના થાય રિલેશન પોસિબલ થશે નહીં હા હું જેવું ભણાવું છું એવા જ પ્રશ્ન હોય છે મને ખ્યાલ છે તો એવું પણ બની શકે કે ક્યાંક ને ક્યાંક એ લોકો મારા વિડીયો જોઈને પણ ક્વેશ્ચન કાઢતા હોય અથવા હું જ ક્વેશ્ચન કાઢતો એવું પણ હોઈ શકે પણ એવું કાંઈ નથી બેટા એવું કોઈ વિચારતા પણ નહીં એ વસ્તુ ખોટી છે પણ આપણે જસ્ટ એવું આ એક કહી શકાય કોઈ ઇન્સિડન્ટ છે કે આપણે જેવું અહીંયા કરાવીએ છીએ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ આવે છે તો એ બાબત સારી છે તો તમે પણ ક્યાંક ને ક્યાંક એનો લાભ લઈ શકો છો

હા હું પ્રશ્ન કાઢું તમારું ધ્યાન દોરું એટલે બીજા દિવસે ઓલા પોલીસવાળા અહીંયા આવે અને મને પકડી જાય કે સાહેબ તમે પેપર ફોડ્યું છે અમારે ભેગા આવો અને મારે એવું નથી કરવું મારે હજી ઘણા બધા છોકરાઓનું સિલેક્શન કરાવવાનું છે સીસીઈમાં પીએસઆઈમાં કોન્સ્ટેબલની અંદર ખાસ કરીને આવનારી બધી એક્ઝામોમાં સેન્ટ્રલની એક્ઝામ છે બેન્કિંગ હોય પછી એસએસસી જીડી હોય રેલવેની એક્ઝામ હોય ટેટ ટાટ હોય એઈઆઈ હોય તો ઘણા બધા સ્ટુડન્ટનું આપણે સિલેક્શન કરવું છે એટલે આપણે એવા ધંધા ધંધા ધ્યાન ના હા હવે જો પંદરસો ઉપર જાય તો હું ગીત ગાઈ નાખીશ જોઈએ આપેલ સંયોજનની મિરર ઇમેજ સાથે નજીકથી મળતો હોય તે વિકલ્પ પસંદ કરો મિરર ઇમેજ એટલે દર્પણ પ્રતિબિંબ

અહીંયા બે બચે છે તો બે જે બઈચા છે ને એને અંદરો અંદર કમ્પેર કરાવી અહીંયા જ્યાં સુધી હરખું હોય ત્યાં સુધી હેલું ચેક નહીં કરીએ જ્યાં અલગ દેખાય ને એને જ ચેક કરવાનું જેમ કે અહીંયા જુઓ એન બંનેમાં છે આઈ સરખો છે અહીંયા ડિફરન્સ ઝેડ થી પડે છે તો આપણી પાસે જો ઝેડ અહીંયા આવો આપેલો હોય તો તમે એને મિરર ની અંદર જુઓ તો આ ઝેડ છે તમને આવો દેખાય તો અહીંયા ઉલટાવેલો છે એ બનશે અહીંયા સીધો જ ઝેડ આપ્યો છે તો આ નીકળી જશે ઓપ્શન ડી જવાબ કરેક્ટ બનશે ડી ઇઝ યોર રાઈટ આન્સર

અને પાણી વાળો કેસ થાય બેટા તો ન્યા છેલ્લો લેટર છે એ પેલો ના બને ત્યાં તો જે પેલો હોય એને જ પેલો રાખવાનો છેલ્લો હોય એને જ છેલ્લો રાખવાનો થેન્ક યુ સાહેબ પ્રકાશ સાહેબ તમને યાદ કરતા ખાલી આમ એકવાર દેખાડી દો તો મોડું તમે હા એ કે સાહેબ કે હા એ કે ભલ્લાલ દેવ કે અલા ભલ્લાલ દેવજી તો ઓડી નથી યાર મારે મિની મને ઇન્સ્ટા મેસેજ તો કર્યો જો સાહેબ આ રહ્યો વાહ આ ની પાછળ કઈક છે અને પૃથ્વી ફર્નિચર શિક્ષક હવા ટ્રેન બરાબર પછી સુશીતા એ કોમલ ની પુત્રી છે મહેશ કેટલા આવું બરાબર એટલે આવો હતો છુપાયેલો ના ના ભાઈ આપણે કોઈને હદ વચ્ચે મૂકીને ગયા જ નથી 1500 થ્યુ નથી એટલે આપણે આડી કે મને એવણા કેતા કે તમારે ગીત ગાવું પડશે હું પ્રકાશ સાહેબને બોલાવી લઉં તો 420 માં શું થાય થેન્ક યુ સો મચ હા હવે સર બોડી ઘટી ગયું હા ભાઈ બહુ ઘટી ગયું ત્રીસ કિલો વજન હતો અત્યારે 60 આવી છે એવરેજ કેટલો ઘટ્યો સાહેબ પચાસ ટકા ઘટી ગયું બે બી નંબરનો ડાગલો એમ આ ડાગલો સાહેબ આ ડાગલો છે જો ડાગલામ સે બોલું ગોતવાનું ખાલી રમવાની છે સાચી નંબરનો ડાગલો છે સાહેબ ઓ ગોતી ગોતી લ્યો તમે ગોતી લ્યો ગોતી લ્યો ગોતી લ્યો ડાગલામાં ગોતવાનું કીધું છે હમ પેલા તો જો આ લાઈન સાહેબ ત્રાહી આ રીતે અહીંયા દેખાય છે પછી આમ જો આવું આમ દેખાય તો કા સાહેબ અહીંયા આવું દેખાય બરાબર આ હંતા કુકડી રમિયન સાહેબ એવું ઉપર 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 સાહેબ આ હવે અમને આપણે પ્રોપર વે માં કહીએ આ ડાગલો જો ઓળુ આવશે સાહેબ બારે સેવ થાય છે એટલે સેવ થાય છે જો ભાઈ હાલ હાલ ને ભાઈ હા થઈ ગયો સાહેબ ડાગલા બે છે હા બરાબર ત્યાં જો છે ને ડાગલો છે સેમ થઈ ગયો બરાબર એટલે હા છો જ ભાઈ તમારો આ પાછું નવું લાયા સાહેબ કટિંગ ફોલ્ડિંગ કટિંગ ફોલ્ડિંગ વાહ સુજીતસિંહ

બેચમાં ફ્રી છે બેચના સ્ટુડન્ટ માટે ફ્રી છે પણ બીજા સ્ટુડન્ટો માટે પેડ છે તો એવા અમારા લોક લાડીલા સાહેબ આમાં કેવું છે છોકરો આઈપીએલ જોયે ને ત્રણ ચાર કલાક અને ટાઈમ પાસ ના લાગે બરાબર પણ એક બે પ્રશ્નો વચ્ચે આપણે ખાલી કદાચ બે મિનિટ વાત કરીએ ને તો એવું લાગે ટાઈમ પાસ થાય છે હા હવે આપણે કંઈ ખરેખર આ માનસિકતાનો પ્રશ્ન છે આપણે પરમાર ભાઈ કે છે કે સાહેબ બોલાવો એમને હા બોલાવો આવી જાવ અજીત આવો 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 ઢેલાણા સ્ટેટના રાજવી અજીત પરમાર મુલાકાત કરાવી હશે પણ જે મુલાકાત અધૂરી રહી ગઈ હતી એ અહીંયા ખાસ એમને મળી લે ચાલો આવો અજીતભાઈ આપણા કન્ટેન્ટ ના હેડ અજીત સિંહ છે અને તમારી જેટલી પણ ટેસ્ટો છે જેટલું પણ કન્ટેન્ટ છે એમને પોતે પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી બુકોમાં પોતાનું યોગદાન આપેલું છે હમ યસ ચાલ ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો ટેસ્ટ રિલેટેડ ટેસ્ટ એવા લેવલની કાઢીએ કે છોકરાને પેપર જ લાગે હા ખાસ કરીને 1 થી 20 જે આપણે ટેસ્ટ હતી ને યસ એ ટેસ્ટમાં ઘણા વિદ્યાર્થી એવું પણ કહેતા કે થોડું લેવલ વધારે છે આ તે બરાબર પણ જ્યારે પહેલી તારીખથી એક્ઝામ શરૂ થઈને તે પછી બધાના બહુ સારા એવા રિવ્યુ એવા છે કે સાહેબ તમારી ટેસ્ટ કરતા તો અમુક સમયે છેલ્લું અમુક સમયે એમના જેવું એવું આવે છે બરાબર અને સાહેબ જે આપણે અત્યારે નવી દસ મોક ટેસ્ટ લોન્ચ કરી છે ને એ સીસીઈ ના જે નવી પેટર્ન પ્રમાણેના એ પહેલી તારીખથી જે સાહેબ પરીક્ષા ચાલુ થઈ છે ને એ પરીક્ષાના આધારે આપણે દસ ટેસ્ટ બનાવીએ છીએ એટલે હજી જેમને ટેસ્ટ લેવી હોય અને પરીક્ષા પાછળ હોય તો હજી લઈ શકો છો બરાબર ખાલી ટેસ્ટ લેવી હોય તો પણ લઈ શકો છો અને બેચના વિદ્યાર્થી હોય તમે બેચમાં હોય તો તમારે લેવાની જરૂરિયાત નથી પ્રારંભ અને પ્રતિષ્ઠાવાળા હોય તો એટલે પહેલી જે વીસ મોકેસ હતી ને એ પ્રેડિક્શન આધારિત હતી એમાં આપણી પાસે ખબર નથી કે ભાઈ સીસી પહેલી વાર આવે છે તો પેપર કેવું હશે પણ જે સિલેબસ હતો એમાં પ્રેડિક્શન કરી કરીને આપણે ટેસ્ટ કાઢેલી હતી પણ હવેની જે 10 મોક ટેસ્ટ છે એમાં તો આપણે ઘણા બધા સિપના પેપર જોયા આપણે ઘણું બધું એનાલિસિસ એ મળી ગયું છે તો હવે એના બેઝ ઉપર એના આધાર ઉપર એના અનુભવને આધારિત હવે ખુદ અજીતસિંહ છે એના ક્વેશ્ચન પેપર છે એ કાઢી રહ્યા છે 10 મોક ટેસ્ટ લેવાની છે ને કદાચ બે તો થઈ પણ ગઈ છે હા આજે ત્રીજા નંબરની મોક ટેસ્ટ છે જે અત્યારે ચાલુ થઈ ગઈ છે બરાબર તમે આ વિડિયો પૂરો થશે એટલે તમારે આ ચાલુ છે એટલે તમે આપી શકશો બરાબર પડદા પાછળના હીરો છે સાચી વાત છે અમે બધા આમ કહેવાય ને કે તમને વારે વારે દેખાય પણ રિયલમાં જે પડદા પાછળના હીરો છે એ અજીતભાઈ છે સરસ સાહેબ તો હા આગળ તમે હા ચાલો ફરીથી મુલાકાત કરશું સાહેબ તમારી ભલે ભલે વેલકમ યુ સો મચ ચાલો મિત્રો હવે અહીંયા પેપર કટિંગ ફોલ્ડિંગમાં આવી જાય પાછા પેપર કટિંગ ફોલ્ડિંગની અંદર જોવો શું મળે છે

અને એવું તો ક્લાસ છે અને કદાચ ક્લાસ અમે રૂબરૂ તમે બેઠા હોય તો એવું થઈ જાય કે સાહેબ એકવાર ક્લાસમાં આવી ગયા તમે નીકળી ના હગી અને હવે તો અત્યારના સ્ટુડન્ટ એવા છે તો વટ થઈ ગયા સાહેબ નહીં ભણવું નીકળી જાય

એકવીસ થી ત્રીસની ટેસ્ટ લેવી હોય તો એપ્લિકેશનમાંથી મળશે ને હા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો એની અંદર ઉપર આવશે મોક ટેસ્ટ એટલે એમાં તમે પરચેસ કરી શકો છો બરાબર પ્રેક્ટિસ કરવા માટે સારી હોય છે ચાલો હવે અહીંયા પેપર છે સર્કલ છે એને તમે જમણીથી ડાબી બાજુ વાળો છો ઉપરથી નીચે વાળો છો અને પછી અહીંયા પંચ કરી રહ્યા છો ત્રિકોણ જતું રહ્યું પછી એને ત્રિકોણ તમે અહીંયા પંચ કરી રહ્યા છો હવે તમે આને ખોલો ઉપરની તરફ ખોલશો એટલે અહીંયા તમને ફરીથી ત્રિકોણ દેખાશે અને પાછું આખું પેપર તમે ઓપન કરશો તો આ બે ત્રિકોણ ફરીથી સામે 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 આવશે આવી જોઈએ બીજું નહીં હવે તો આ તો ન જ આવે અહીંયા આની જુઓ તો વિરુદ્ધ દિશામાં છે આપણ ન આવે અહીંયા આની જુઓ તો આ બે ની અંદર છે આ બે બહારની તરફ છે આપણ ના આવે ઓપ્શન ડીમાં જુઓ ચારે ચાર ત્રિકોણની અણી અંદરની તરફ છે તો ઓપ્શન ડી જવાબ સાચો થશે બેટા ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન ડાયસ ના છ બાજુ ને અનુક્રમે એબીસીડી ઈ અને એફ મૂળાક્ષરો થી ચિહ્ન કરવામાં આવી છે આ ડાઇસ ત્રણ વખત નીચે વળેલું છે આ નીચે વળેલું છે એનો મતલબ થશે ત્રણ વખત એને ઉછાળવામાં આવે છે અને નીચે મૂકવામાં આવે છે આમ ઉછાળો નીચે પડે છે પહેલી વખત આવું દેખાય આજ ડાઇસને પાછો બીજી વાર ઉછાળો નીચે પડે છે તો આવું કંઈક દેખાય ને આ જ ડાયસ ફરીથી ઉપાડો એટલે આ ત્રણે ત્રણ ડાયસ એક જ છે અલગ અલગ સ્થિતિ આપી છે તો એની વિરુદ્ધ કયો મૂળાક્ષર છે તમારે ગોતવાનો છે હવે અહીંયા આપણે પરીક્ષાની અંદર હંમેશા ત્રણ આપ્યા હોય પાંચ પાસ આપ્યા હોય કે દસ પાસ આપ્યા હોય જરૂર માત્ર બે જ પાસાની છે ગમે બે પાસા લેવાના પહેલા બે પાસા ચેક કરવાના જો જવાબ ન મળે તો બીજા બે પાસા ચેક કરવાના બીજા બે થી ન મળે તો પહેલા અને ત્રીજાને ચેક કરવાનો તોય ના મળે તો સમજી લેવાનું આપણને ન થાવડતું પણ અહીંયા મળી જશે પહેલો ને બીજો ચેક કરો અહીંયા તમને એ બી અને સી અહીંયા દેખાય છે ડી સી અને ઈ બંનેમાં કોમન દેખાઈ રહ્યું છે સી બેટા હવે અહીંયા જુઓ તો સી ની સપાટી સમાન નથી એટલે મેં પાસો શીખવાડ્યો એમાં રૂલ્સ નંબર બે છે ને અહીંયા એપ્લાય થાય સમાન સપાટી પર નથી આ જમણી બાજુ છે આ ડાબી બાજુ છે એનો મતલબ અહીંયા તમે આને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો સી થી શરૂઆત કરો સી પછી આવશે બી બી પછી આવશે એ અને જે ત્યાંથી શરૂઆત કરો ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો તો ડી અને ઈ આવશે તો સી પછી ડી અને ઈ આવે તો બી ની સામે ડી આવશે એ ની સામે ઈ આવશે અને સી ની સામે જે બચ્યો એ આવે તો આપણને એ ની વિરુદ્ધ પૂછ્યું છે તો એ ની વિરુદ્ધ ઈ મળી જાય છે તો આપણે આગળ વધવાની જરૂર નથી ઓપ્શન સી જવાબ સાચો છે દંડના દંડના એક્ઝેક્ટલી ચલો ત્યારબાદ નેક્સ્ટ આવે છે ચાર વિકલ્પોમાંથી આપેલ આકૃતિની સાચી મિરર ઈમેજ પસંદ કરો મિરર આપ્યો ના હોય તો જમણી બાજુ મિરર ધારી લેવો જો ન આપ્યો હોય તો અને આપ્યો હોય તો જેમ કીધું એ પ્રમાણે લેવાનું થાય મિરર આપેલો હોય ત્યારે ડાબી બાજુ રહેલી વસ્તુ જમણી બાજુ જાય જમણી બાજુ રહેલી વસ્તુ ડાબી બાજુ થાય હવે અહિયાં તમને આ દળો દેખાય છે એ દળો અત્યારે ડાબી બાજુ આના બે ભાગ નાખો આ દળો ડાબી બાજુ દેખાય તો આપણી આકૃતિ જે છે ને એમાં જમણી બાજુ અહીંયા જમણી બાજુ અહીંયા જમણી બાજુ અહીંયા જમણી બાજુ છે અહીંયા ડાબી બાજુ એટલે એક ઓપ્શન ગયું ચાલો હવે અહીંયા આ ડાબુ હાથ છે એ સીધો છે આ જમણો હાથ થોડોક ત્રાસો છે તો આ ડાબુ હાથ છે ને એ તમને અહીંયા જમણો હાથ છે એટલે જમણો હાથ સીધો હોવો જોઈએ જો આ જમણો હાથ ત્રાસો છે ના ચાલે કેન્સલ અહીંયા જમણો હાથ ત્રાસો છે ના ચાલે કેન્સલ અહીંયા જમણો હાથ છે ને સીધો છે એનો મતલબ ઓપ્શન ડી આવે બીજું કાંઈ ચેક કરવાની જરૂર નથી આખો દાખલો ડ્રો કરવાની જરૂર નથી ભાઈલા તો જવાબ અહીંયા મળશે ઓપ્શન ડી કરેક્ટ છે ત્યારબાદ નેક્સ્ટ વન પેટર્ન પૂર્ણ કરતી ને ઓળખો કમ્પ્લીશન ઓફ ફિગર હા पुष्पाભાઈ છે આ ત્યાં ફૂટબોલ રમી રહ્યા હતા એ આકૃતિમાં બરાબર વાત છે સાચી વાત છે બોલો અહીંયા આકૃતિ પૂરી કરવી હોય તો અહીંયા જે ચોરસ છે એ ક્વેન માર્કસમાં તમે ઓપ્શનમાંથી કઈ આકૃતિ મૂકી શકો તો પેલા તો જો આ તમને દેખાય છે આ ત્રિકોણ ત્રિકોણ તો અહીંયા અહીંયા પણ આવે એટલે તમને આ જે ચોરસ છે ને એમાં ઉપર રાઈટ કોર્નર ઉપર ત્રિકોણ સોરી અહીંથી એક લાઇન નીકળતી હોવી જોઈએ અહીંયા રાઈટ કોર્નરમાંથી કોઈ લાઈન જ નથી નીકળતી કેન્સલ અહીંયા રાઈટ કોર્નરમાંથી કોઈ લાઈન જ નથી નીકળતી કેન્સલ અહીંયા નીકળે છે અહીંયા પણ નીકળે છે આ બે માંથી એક જવાબ સાચો થાય હવે આ બંનેમાં ડિફરન્સ શું છે ખબર છે અહીંયા જે વડાક લીધો ને આ જે વડાક લીધો ને એ એકદમ સેન્ટરમાં લીધો છે અહીંયા વળાક છે થોડોક લઈ લીધો બાકી બધું સરખું છે અહીંયા આ છે ટૂંકી છે અહીંયા આ લાઈન લાંબી છે તો આપણે જોવાની છે કે અહીંયા જે વળાક લીધું એ તરત વળાક છે અને પછી લાંબી લાઈન આવે છે એટલે અહીંયા લાંબી લાઈન અને પછી અહીંયા વડાક આ રીતે આવવો જોઈએ તો લાંબી લાઈન વાળો ઓપ્શન ડી જવાબ સાચો થાય આ જવાબ ના આવે તો ઓપ્શન ડી છે એ કરેક્ટ બનશે વેરી ગુડ ચૌદસો ને આઠ છોકરાઓ લાઈવ છે જે નવા મિત્રો જોઈન થયા છે એ મિત્રો એકવાર લાઈક પણ કરી દેશે યસ અને પંદરસો થશે તો અહીંયા આપણે કંઈક એકાદ ડાયરાનો પ્રોગ્રામ એ રાખશું કલાકાર તો જતા રહ્યા છે ડાયરાને પણ આપણે કંઈક વિચારશું જે મિત્રો સીસી પ્રિલિમ માટે તૈયારી કરી ચૂક્યા છે પણ ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે સાહેબ હજી થોડીક તૈયારી ઘટે છે અથવા રિવિઝનની જરૂર છે નવી પેપર પેટર્ન પ્રમાણે તો આપણે મિની વર્કશોપનું આયોજન કર્યું છે આ મિની વર્કશોપની અંદર તમને મેથ્સ છે રીઝનિંગ છે ઇંગ્લિશ છે અને ગુજરાતી નવી પેટર્ન પ્રમાણે શોર્ટ કટથી આપણે કરાવવાના છીએ અહીંયા મેથડ પણ થોડી ઘણી આવશે થોડા ઘણા ક્વેશ્ચન પણ આવશે આપણે એવું નથી કહેતા કે આખા કોઈ સિલેબસ થશે અને અહીંયા ટાઈમ લિમિટ પણ છે બેટા અહીંયા જે તમારી ટાઈમ લિમિટ છે એ ચાલીસ કલાક છે જોઈ ગયું ચાલીસ કલાકમાં સીસીઈ પાસ અને આપણે એટલું અહીંયા કરાવવાના છીએ કે તમે સીસીની અંદર પાસ થઈ જશો જો અમે અહીંયા જે કરાવીએ છીએ એટલું કરશો તો અને પેપર એનાલિસિસ કરીને અહીંયા આપણે રોજ રાતે પેપર એનાલિસિસ કરીએ છીએ તો એ જ પ્રમાણે અહીંયા તૈયારી કરવાની છે નવી પરીક્ષાના ટ્રેન્ડ પ્રમાણે બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયા તૈયાર થશે અહીંયા સાથે તમને ફ્રી સાઠ કલાકનો રેકોર્ડેડ લેક્ચર્સ પણ મળવાનો છે અને જો તમે અહીંયા મોક ટેસ્ટને એડ કરવા માગો છો આની ફી નવસો નવ્વાણું છે સાથે મોક ટેસ્ટ પણ તમારે જોઈએ છે એકવીસથી લઈને ત્રીસ નંબર સુધીની તો નવ્વાણું રૂપિયામાં ન્યૂ ટ્રેન્ડ મુજબના દસ ટેસ્ટ પણ તમને મળશે અને જે મિત્રો સીસી મેન્સનું પૂછે છે સાહેબ અમારે પંચાવન માર્ક્સ થાય છે અમારે સત્તાવન થાય છે અમારે 60 થાય છે તો અમારે મેન્સની તૈયારી કરવી છે તો કરાવશો કે નહીં કરાવવું તો મેન્સની તૈયારી માટેની પણ બેચ આપણે સ્ટાર્ટ ઓફલાઈન કરી રહ્યા છીએ જેની અંદર તમને ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટેની મેન્સ છે આમાં કવર થશે જેમાં પેપર વન તમારું ગુજરાતી વર્ણનાત્મક છે એમાં મહેશ સર જીગર સર અને મેહુલ સર તમને તૈયારી કરાવશે પેપર ટુ છે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ છે એમાં પણ મહેશ સાહેબ એટલે મહેશ સાહેબ બે છે બંનેમાં ઇંગ્લિશ એ શીખવશે તમને ગુજરાતી પણ શીખવશે પછી નટુ સાહેબને તમે ઓળખો છો અને ઈશા મેડમને પણ તમે ઓળખો છો અને પેપર ત્રણ જે આપણું જીએસનું છે ને ના બધા ધુરંધરો અહીંયા લાઇનમાં છે બધાના નામ આપણે નહીં બોલીએ પણ તમે બધા એને ઓળખો છો સારી રીતે તો અહીંયા ડેમો છે પંદર સોલ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસથી સ્ટાર્ટ થાય છે તો જે મિત્રો આ ડેમોમાં આવવા ઈચ્છે છે એ વહેલી તકે અહીંયા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી લેશે કઈ જગ્યાએ છે અહીંયા ગાંધીનગર ખાતે રૂબરૂ આવવાનું રહેશે ડેમો પહેલા ફી અને ડેમો પછીની ફી અલગ અલગ છે જો ડેમો પહેલાં ભરો છો તો પચીસ હજાર પાંચસો છે અને રેગ્યુલર બેચ છે એ સ્ટાર્ટ થશે બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી તો ટોટલી મટીરિયલથી લઈને બધું અહીંયા આપણે તમને આપવાના છે એ અને બી બંને કવર કરશું એ સિવાય સીસી સાર્થક મેન્સ બેચ છે પહેલી વાત જે આપણે કરી એ ઓફલાઈન માટેની હતી બેટા અહીંયા જો મિત્રો તમે ઓફલાઈન ન આવવા ઈચ્છતા હોય તો સીસી સાર્થક ઓનલાઈન બેચ છે આ બંને માટે છે એ અને બી માટે બે ગ્રુપની તૈયારી આપણે અહીંયા કરશું જેમાં તમારી મેન્સ એ માટે અને મેન્સ બી માટે કવર થાય છે જેની ફી છે દસ હજાર નવસો નવ્વાણું રૂપિયા વેલિડિટી રહેશે બાર મહિનાની અને બેચ સ્ટાર્ટ થઈ રહી છે બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સમય છે આઠથી દસ અને સાડા દસથી સાડા બાર જેમાં તમને થ્રી હન્ડ્રેડ પ્લસ અવર્સના લાઈવ લેક્ચર છે દસ બુકો છે ઘણી બધી વસ્તુ અહીંયા મળવાની છે અને જો માત્ર બી ગ્રુપની તૈયારી કરવા ઈચ્છો છો જે એમસીક્યુવાળી છે તે તો એમ માટેની જે બેચ છે એની ફીઝ છે એ આપણી આઠ હજાર નવસો નવ્વાણું છે પણ અહીંયા ગ્રુપ બી છે ગ્રુપ એ નથી વર્ણનાત્મક નહીં હોય એમાં પણ ટાઈમિંગ તમારો આઠથી દસ અને સાડા દસથી સાડા બારનો રહેશે વેલિડિટી બાર મહિનાની છે તો જે મિત્રો એવું પૂછતા હોય કે સાહેબ અમારે તૈયારી કરવી તો કઈ રીતે કરવી ક્યાંથી કરવી તો આપણે અહીંયા લોન્ચ કરી છે બેચ તો તમે મિત્રો એમાં લાભ લઈ શકો છો ડેમોમાં આવી શકો છો ઈચ્છા થાય તો એડમિશન કન્ફર્મ કરાવી શકો છો ચાલો તો અહીંયા આ સાથે આપણો આજનો સેશન મિત્રો કમ્પ્લીટ થાય છે આજે આપણે ઘણા બધા ક્વેશ્ચન જોઈએ આવતીકાલે જે મિત્રોને એક્ઝામ છે એ મિત્રોને ઓલ ધ બેસ્ટ ફરીથી આપણે કાલે આઠ વાગે મળીએ છીએ એનાલિસિસ માટે પણ અને હું પણ તમારા માટે એક સ્પેશિયલ રીઝનિંગનો સ્પેશિયલ રીઝનિંગનો યુટ્યુબ સેશન લઈને કાલ આવું છું ઓકે તો બધા મિત્રો જે રિઝનિંગમાં ક્યાંકને ક્યાંક અટવાય છે એના ક્વેશ્ચન નવા પેટર્ન પ્રમાણે આપણે યુટ્યુબની અંદર સોલ્વ કરશું તમે અને હું બંને સાથે મળીને પ્રશ્ન તમારા જવાબ મારો એ રીતનું આપણે રાખ્યું છે એટલે હું એ ક્વેશ્ચન લઈને આવીશ પણ તમારા ક્વેશ્ચન કાંઈ હોય તો પણ તમે ત્યાં લાવી શકો છો પણ હા ક્વેશ્ચન કંઈક વેલિડ હોય એવા મન ફાવે એવા નથી લઈ આવવાના અને ઓપ્શન સાથે રાખવાના છે કારણ કે ઓપ્શન સિવાય હું જવાબ નહીં આપું ચાલો કોઈને બીજો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો હા બેટા અહીંયા આપણો આજનો સેશન કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ સો મચ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તૈયારી કરતા રહો મળતા રહો અને પાસ થતા રહો કાલ આઠ વાગ્યે છે આપણું સેશન ભૂલા વગર આઠ વાગ્યે બધા જજો હા ગ્રુપ પોચો બેટા હશે બેટા હું એક્ઝેક્ટલી તો ના કહી શકું પણ પચાસ પંચાવન ની આજુબાજુ થતા હોય તો કદાચ તમે મેન્સની અંદર ક્વોલિફાય થઈ જશો બરાબર છે એટલે પચાસ પંચાવન ની ઉપર નો ટાર્ગેટ તો રાખવો પડશે તો છે તમારા પણ કદાચ જો વધારે કેન્ડિડેટ થયા ચાલીસ વાળા વધારે છે તો અહીંયા તમને ક્વોલિફાઈંગ માર્ક્સ ઉપર ના બોલાવવામાં આવ્યા પછી વચ્ચે ફરીથી એક ફિલ્ટર પણ મારી શકે ઓનલાઈન હશે બેટા ગ્રુપ બી ઓનલાઈન હમ્મ બેટા એ મને આઇડિયા નથી ઇનક્રેડિબલ વાળી કોણ બનાવે છે હા બેટા તૈયારી કરવી હોય રિવિઝન કરવું હોય તો વર્કશોપ લઈ શકાય સો ટકા લઈ શકાય એમસી ના ફોર્મ હજી ભરાવાની કદાચ શરૂઆત થઈ નથી ચાલો તો હવે હું મને ગીત ગાતા નહિ આવડતું મળીએ છીએ આવતીકાલે મિત્રો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ જય માતાજી થેન્ક યુ સો મચ હેવ અ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ બાય